અવાજ આવે છે બધાને મારો? ભાઈઓ જો અવાજ આવતો હોય તો એક વખત મને રિપ્લાય કરજો ને પ્લીઝ. આવે છે? ઓકે, રિપ્લાય આપજો મને. જો મારો અવાજ આવતો હોય તો મને રિપ્લાય આપજો. ઓકે ચલો, આવે છે. ડન ડન ડન, ચલો બધાનો અવાજ આવે છે મારો. એક જ મિનિટ, થોડો ફેન નો અવાજ વધારે આવતો એવું લાગે છે. ત્રણ ઉપર કરી દે અહીંયા પાસે ફેન, ત્રણ ઉપર કરી દેજે. ચલો ચલો ભાઈ, હા ચલો વાંધો નથી. ઓકે ચલો, સૌથી પહેલા તો આજે પહેલા તો ઇન્ટ્રોડક્શન થી આપણે શરૂઆત કરીએ, એની પછી આજે એક નવી વસ્તુ છે તમારા માટે, થોડું બરોબર તમારા માટે સરપ્રાઈઝ છે. ચલો લેટ્સ ગેટ. ગુજરાત એક્ઝામ ના પ્લેટફોર્મ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું જય ડોબરિયા હાર્દિક સ્વાગત કરું છું. ત્યારબાદ આગળ વધીએ તો ચલો એકેડમી ક્રેક જીપીએસસી વિથ ઇન્ડિયા લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ કે અન એકેડમી જેવા બરોબર ઇન્ડિયાના સૌથી લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ પર આપ કેવી રીતે જોડાઈ શકો તેના વિશેની માહિતી આપી દો. તો એના માટે તમારે પોતાના એન્ડ્રોઇડ મોબાઈલમાંથી તમારે અન એકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને એમાં તમે કંઈક જીપીએસસી અથવા જીપીએસસી સિલેક્ટ કરીને જીપીએસસી લગતા ઘણા બધા કોર્સિસ છે એ તમે જોઈન કરી શકો છો. ત્યારબાદ આગળ વધીએ તો તમને અન એકેડમી પર ડેલી લાઈવ ક્લાસ, ડેલી લાઈવ ટેસ્ટ, લાઈવ ટેસ્ટ ક્વિઝિસ બરોબર, આ સિવાય સ્ટ્રક્ચર કોર્સિસ અને અનલિમિટેડ એક્સેસ જેવી ઘણી બધી સુવિધાઓ છે એ પણ તમને અન એકેડમીના પ્લેટફોર્મ ઉપર પૂરી પાડવામાં આવે છે. ચલો એક જ મિનિટ. ત્યારબાદ બીજી એક વસ્તુ ઉપર આગળ વધીએ તો ઓકે ચલો, એની પછી તમને અન એકેડમી દ્વારા કયા કયા મીન્સ કે અન એકેડમીના પ્લેટફોર્મ પર તમને કયા બધા કોર્સિસ કરવામાં આવે છે તો એ જોઈ લે. તો અન એકેડમીના પ્લેટફોર્મ પર તમને સાયન્સ એન્ડ ટેકનોલોજી, પોલિટી, હિસ્ટ્રી, ઇંગ્લિશ, રિઝનિંગ, ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને મોક ટેસ્ટ જેવા ઘણા બધા કોર્સિસ છે બરોબર, એ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ તો અન એકેડમી પર કે તમે સબસ્ક્રિપ્શન કેવી રીતે મેળવી શકો તો એના વિશેની માહિતી આપી દો તમે. કે અન એકેડમી પર સબસ્ક્રિપ્શન મેળવવા માટે તમને અહીંયા એક મહિના, ત્રણ મહિના, છ મહિના, બાર મહિના અને ચોવીસ મહિના એ રીતના ઓપ્શન તમને આપવામાં આવેલા છે. પણ આશા રાખું છું કે મોટાભાગના વિદ્યાર્થીઓ છે 12th મંથ પસંદ કરશે, કે જે વિદ્યાર્થીઓ લોંગ ટર્મની તૈયારી કરતા હોય તો એ લોકો 12 મહિનાનું સબસ્ક્રિપ્શન પસંદ કરશે. અને 12 મહિનાના સબસ્ક્રિપ્શનના તમારે પે કરવાના થાય છે 7000 રૂપિયા. પણ જો એમાં તમે જે 10 કોડ યુઝ કરો છો બરોબર તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે, કે 700 રૂપિયા તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને તમારે પે કરવાનું થશે 6300 રૂપિયા. પણ જો એનાથી પણ વધારે તમારે સસ્તું અને એકેડમીનું સબસ્ક્રિપ્શન લેવું હોય તો 24 મહિનાનું તમે પસંદ કરી શકો છો. 24 મહિનાના એટલે કે 7000માં તમે 1400 ઉમેરી દેશો એટલે કે એક મહિનાનું સબસ્ક્રિપ્શન ઉમેરી દેશો એટલે કેટલા થઈ જશે 8400. અને જો એમાં પણ તમે જે 10 કોડ યુઝ કરશો તો એમાં પણ તમને 10% ડિસ્કાઉન્ટ મળશે અને એની સાથે તમારે મીન્સ કે પે કરવાનું થાય છે 7560 રૂપિયા 24 મહિનાના. એટલે 24 મહિનાના 7560 રૂપિયા એટલે તમારે દર મહિને અંદાજિત પે કરવાના થાય 350. ઓકે મિત્રો, ચલો તો જે મિત્રોને સબસ્ક્રિપ્શન લેવું હોય મારો સંપર્ક કરી શકે છે. ત્યારબાદ ચલો હવે આપણે પીપીટીની અંદર આવીએ કે આપણે જે કાલે ટોપિક ઉપર ઉભા રહેલા હતા. વેલકમ પ્રજાપતિ ગૌરાંગ, નવા છો? ઓકે, ઘણા બધા મિત્રો આજે નવા હોય એવું લાગે છે મને, બાકી તો આપણા રેગ્યુલર ભાઈઓ તો આવી ગયા ને. ચલો રેગ્યુલરમાં કોણ કોણ છે આપણે જોઈ લઈએ. વિપુલભાઈ, નીતિનભાઈ, રજની ગેડિયા, આશીષભાઈ, અનિલ વસાવા પહેલી વખત આવેલા લાગે છે. ચલો આશીષભાઈ પહેલી છે, લુક્ષ સ્મિત, જીનલબેન, કુલદીપ, કલ્પેશ, ફ્રી ફોર યુ નવા આવેલા છે, દીપેનભાઈ, સિરોયાબેન દિવ્યા, વિપુલભાઈ આપણા આદરણીય શ્રી સંગાણી, રાધિકાબેન, સિદ્ધિબેન અગ્રવાલ. સિદ્ધિબેન મેં તમને આજે સુપર 50 ની અંદર એડ કરી દીધા છે. ઓકે, કારણ કે તમે ઘણા સમયથી રેગ્યુલર છો એટલા માટે મેં તમને એડ કરેલા છે. ચલો આશીષભાઈ અને બધા લગભગ બધા મિત્રો, કરિશ્મા બેન, ચલો કેપી બાબા પણ છે આપણી સાથે, તો ઘણા બધા મિત્રો આપણી સાથે જોઈન્ટ થઈ ગયેલા છે. તો ચલો આપણે સૌથી પહેલા તો આજે થોડુંક તમારા માટે સરપ્રાઈઝ, સરપ્રાઈઝમાં બીજું કાંઈ નથી જવાનો, પણ તમને થોડો આપવાનો છે ઝટકો. તો બીજો એક ઝટકો નહીં ભાઈ, આજે હું ડાયરેક્ટ પીડીએફ ઓપન કરું છું તો બધાને લગભગ મારી પીડીએફ દેખાતી હશે. આઈ હોપ સો, કે જે તમે બુક મોટા ભાગે મેં તમને બુક સજેસ્ટ કરેલી છે વાંચવા માટે, એટલે કે શંકર આઈએસ ની બુક મેં તમને અહીંયા તમારા સામે રજૂ કરેલી છે. તો બધા વિદ્યાર્થી મિત્રોને આઈ હોપ સો કે ઝૂમ થોડુંક હજી ચલો થોડુંક ઝૂમ વધારી દઉં. ચલો ઓકે,
ઝૂમ થોડું વધારી દઉં છું તો થોડું વધારે એક્સ્ટ્રા પડતું ઝૂમ થઈ ગયું છે. ઓકે, થોડુંક સેટિંગ કરવું પડશે, એક જ મિનિટ. ઓકે, ચલો લગભગ બધાને હવે ક્વેશ્ચન કમ્પ્લીટ દેખાતો હશે પોતાના સ્ક્રીનની અંદર. લગભગ બધા લોકોને ક્વેશ્ચન પરફેક્ટ દેખાશો હશે. આજે મેં નક્કી કરેલું હતું કે હું તમને 2011 ના વર્ષમાં જે યુપીએસસી એ પેપર લીધું ને ભાઈ, એ યુપીએસસી ના પેપરના ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું. એટલે કે આપણે અત્યાર સુધી જેટલું પણ ભણે, આઈ થિંક હું એવું માનું છું ત્યાં સુધી આપણે શંકર આયસ નો 40% જેટલો પોર્શન આપણે ભણી ગયા છીએ. તો મારી ઈચ્છા એવી હતી કે તમે થોડું ઘણું આજે આપણે સવાલ ઉપર ફોકસ કરીએ, એટલે કે થોડા ઘણા આપણે સવાલ જોઈએ કે આપણે ભણ્યા છે એ સાચી દિશા છે કે નહીં. આપણી કોઈ દિશા તો રોંગ નથી ને, એટલે કે આપણે દિશા સાચી છે ને એ નક્કી કરવા માટે. તો બધાને સ્ક્રીન ઉપર પરફેક્ટ સવાલ દેખાતો હશે. ઓકે, તો સૌથી પહેલા આપણે ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરીએ. અને આમાં પણ મારી પેન્સિલ ચાલે છે, આશ્ચર્યની વાત તો એ કહેવાય મિત્રો. ચલો પેન્સિલ કરી નાખું પહેલા તો, કે આની અંદર પેન્સિલ ચાલે છે. ચલો પેન્સિલ અહીંયા પણ મેં શરૂ કરી દીધી છો. અહીંયા સૌથી પહેલા તમને ફર્સ્ટ ક્વેશ્ચન ઉપર તમામ મિત્રો ફોકસ કરશે અને ફટાફટ મને આન્સર આપવાનો પ્રયત્ન કરશે. ફર્સ્ટ ક્વેશ્ચન સીધું જ આપણે સોલ્યુશન, કોઈ ચિંતા નથી. કમેન્ટ બોક્સ આમાં પણ શરૂ છે, કોઈ પણ આમાં હું તમને આમાં મારે પોલ આપવાની પણ જરૂર નથી જવાનો. તમારી સામે 4 પોલ ઉપલબ્ધ છે. જે લોકોને ઇંગ્લિશમાં ના ફાવતું હોય તો એ લોકોને થોડું ઘણું હું તમારે ગુજરાતીમાં હેલ્પ કરી દઈશ. તો પહેલો જ આપણે પહેલા જ ક્વેશ્ચનની અંદર આપણે જરાક ઓબ્ઝર્વ કરીએ. પહેલા ક્વેશ્ચનની અંદર આપણે ઓબ્ઝર્વ કરીએ કે બે સ્ટેટમેન્ટ આપેલા છે. તો પહેલું સ્ટેટમેન્ટ તમને આપેલું છે કે બાયોડાયવર્સિટી ઇઝ નોર્મલી ગ્રેટર ઇન ધ લોઅર લેટિટ્યુડ્સ એઝ કમ્પેર ટુ ધ હાયર લેટિટ્યુડ. એટલે કે આ વસ્તુ શું કહેવા માંગે છે કે ધારો કે આપણે એક પૃથ્વી ડ્રો કરીએ, તેમાં વચ્ચે આવે ઇક્વેટર. ઇક્વેટર એટલે કે લોઅર લેટિટ્યુડ. શું? લોઅર લેટિટ્યુડ. હવે લોઅર લેટિટ્યુડ થી તમે જેમ જેમ દૂર જાઓ, એટલે કે હાયર લેટિટ્યુડ એટલે કે તરફ ધ્રુવ પ્રદેશ તરફ જાઓ, તેમ તેમ બાયોડાયવર્સિટી છે એમાં વધારો, મીન્સ કે સોરી એમાં ઘટ, સોરી ઉલટું છે. હા, બાયોડે નોર્મલી ગ્રેટર ઇન ધ લો. હા, એટલે કે તમને એ કહેવા માંગે છે કે લોઅર લેટિટ્યુડ્સ ની અંદર જે વિવિધતા ઓછી હોય અને હાયર લેટિટ્યુડ્સ ની અંદર, સોરી લોઅર લેટિટ્યુડ્સ ની અંદર બાયોડાયવર્સિટી વધારે હોય છે અને હાયર લેટિટ્યુડ્સ ની અંદર બાયોડાયવર્સિટી એટલે કે જે વિવિધતા છે ઓછી હોય છે. બંનેનું કમ્પેરિઝન આપણે આ ભણેલા છીએ ભાઈ. અત્યારે જો તમને આ એટલા માટે હું કહું છું, ઘણા બધા મને 2-3 મિત્રોએ મેસેજ કરેલો હતો કે સાહેબ આપણે જે ભણીએ છીએ થોડુંક બહારનું નથી જતું એવું લાગતું, અને એટલા માટે મેં આજે પ્રયત્ન કર્યો. અને હું એવું માનું છું કે આ વર્ષનું પેપર છે ને ભાઈ, જો જીપીએસસી પ્રિલિમ્સ લેશે તો હું 100% ગેરંટી સાથે કહું છું કે તમને યુપીએસસી સહેલું લાગવા મળશે. અને એટલા માટે હું સીધું કમ્પેરિઝન યુપીએસસી સાથે કરું છું કે યુપીએસસી ના ક્વેશ્ચન જો તમને ફાવતા હોય જવાનો, તો ઓબ્વિયસ છે જીપીએસસી ના ફાવવાના જ છે ને ભાઈ. તો ચલો પહેલો ક્વેશ્ચન લગભગ બધાને સમજાઈ ગયો છે. પહેલું વિધાન સાચું છે અને બીજું વિધાન શું કહે છે, અલોંગ ધ માઉન્ટેન ગ્રેડિયન્ટ. એટલે કે જો હવે પર્વતો વાળું હું તમને વારંવાર સમજાવતો હોય, પર્વતો ઉપર તમે જાઓ તો શું જોવા મળશે કે બાયોડાયવર્સિટી ઇઝ નોર્મલી ગ્રેટર ઇન લોઅર લેટિટ્યુડ. એટલે કે પર્વત હોય તો પર્વતમાં જે નીચેનો વિસ્તાર છે ત્યાં જે વિવિધતા વધારે હોય, અને જેમ જેમ તમે ઉપરની તરફ જતા જાઓ તેમ તેમ જે વિવિધતા ઘટતી જાય છે. ચલો આશા રાખું છું બધા મિત્રો હવે તમે એક વસ્તુ સમજો કે આ બધાને આવડતો જ હોવો જોઈએ ગેરંટી સાથે. અને બધાને આવડતો જ હશે તો શું જવાબ આવશે ભાઈ, બધા મેજોરિટીમાં સીમાં જાય છે. તો હું પણ માની લઉં છું બંને સાચા જ છે, અને એ તો કોન્ફિડન્સ સાથે તમે કહી શકો ભાઈ કે સાચું જ છે. ચલો ઓકે, ચલો પહેલો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો, અને આમાં તો ભાઈ મારે કઈ સોલ્વ કરવાની જરૂર જ ના પડી. ચલો કે બહુ સારું ગયો. ચલો હવે બીજો ક્વેશ્ચન આવીએ, સમજો બીજો ક્વેશ્ચન, સેકન્ડ ક્વેશ્ચન. ચલો થોડુંક નાનું કરવું પડશે એવું મને લાગી રહ્યું છે. ચલો કોઈ વાંધો નહીં, સિલેબસ બહારનો હોય તો પણ આપણે ચિંતા નથી કરવાનો ભાઈઓ. સિલેબસ બહારનો સવાલ હોય તો પણ આપણે ચિંતા કરવાની નથી. ઓકે, આપણે તેમ છતાં પણ પ્રયત્ન તો કરવાનો જ હોય. ઓકે, પ્રયત્ન તો તેમ છતાં પણ બધાએ કરવાનો જ છે. ચલો તો બીજો સવાલ દેખાતો હશે. વેલકમ જયેશભાઈ. ચલો બીજો સવાલ જુઓ કે 3 ઓફ ધ ફોલોઇંગ ક્રાઇટેરિયા હેવ કન્ટ્રીબ્યુટેડ ટુ રેકોગ્નાઇઝેશન ઓફ વેસ્ટર્ન ઘાટ, શ્રીલંકા એન્ડ ઇન્ડો બર્મા રિઝન એઝ અ હોટસ્પોટ ઓફ બાયોડાયવર્સિટી. હવે જો આ સવાલ તમને નહીં આવડે, આ સવાલ તમને નહીં આવડે મને ખ્યાલ છે. શા માટે? પહેલા તો આપણને હોટસ્પોટ વિશેનો કોન્સેપ્ટ ખબર નથી. કોના વિશેનો ખબર નથી ભાઈ? હોટસ્પોટ વિશેનો, બાયોડાયવર્સિટી વિશેનો કોન્સેપ્ટ આપણને ખબર નથી, એટલા માટે આપણને આ સવાલ લગભગ આવડતો નથી. પણ તેમ છતાં પણ જવાનો, આશા રાખું છું કે તમે થોડોક પ્રયત્ન કરો. આ શું કહેવા માંગે છે ખબર? હું તમને ફરીથી કહું શું કહેવા માંગે છે કે નીચેનામાંથી 3 ઓફ ધ ફોલોઇંગ ક્રાઇટેરિયા હેવ કન્ટ્રીબ્યુટેડ ટુ રેકોગ્નાઇઝ ઓફ વેસ્ટર્ન, એટલે કે વેસ્ટર્ન પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા અને ઇન્ડો બર્મા વાળો જે વિસ્તાર છે
એને બાયોડાયવર્સિટી હોટસ્પોટ જાહેર કરવા માટેના નીચેનામાંથી ત્રણ કયા ક્રાઇટેરિયા છે એને સૌથી અગત્યનો ભાગ ભજવેલો છે. હવે મિત્રો, આ તો ભૂગોળનો સવાલ કહેવાય. કોના માટેનો? ભૂગોળનો સવાલ કહેવાય. પણ તેમ છતાં પણ આપણે અહીંયા એન્વાયરમેન્ટ સાથે કનેક્ટ કરેલો છે. એ લોકો જો એન્વાયરમેન્ટ સાથે કનેક્ટ કરેલો છે. તો ચલો, તમામ વિદ્યાર્થી મિત્રો મને આન્સર આપશે કે શું આવશે. પહેલું આવશે, ચલો તમને અહીંયા હું વિચારતા શીખવાનું, સ્પીસીઝ રિચનેસ. એટલે કે તમને અહીંયા બહુ બધી પ્રજાતિ જોવા મળે છે. તમને અહીંયા પશ્ચિમ ઘાટની આજુબાજુનો વિસ્તાર છે, ત્યાં ઘણી બધી પ્રજાતિ જોવા મળે. સાચું ખોટું? 100%. હું તો માનું છું ભાઈ ત્યાં કે ત્યાં પ્રજાતિ વધારે જોવા મળે છે. ઓકે, એન્ડેમિઝમ. એન્ડેમિઝમ એન્ડેમિઝમ એટલે કે એવું કે સમજો, એન્ડેમિઝમ ભરવા દીપેનભાઈ આપણને સવાલ કર્યો, એન્ડેમિઝમ એટલે શું? ચલો હું એન્ડેમિઝમનો સવાલનો જવાબ કહું. એન્ડેમિઝમનો મતલબ એ થાય કે એ જે તે વનસ્પતિ અથવા તો પ્રાણી અથવા તો જીવજંતુ એની પ્રજાતિ હોય ને, એ ખાલી અને ખાલી એ જ વિસ્તારની અંદર જોવા મળતી હોય, બીજે ક્યાંય જોવા ના મળે. સમજો, એ ખાલી અને ખાલી એક જ વિસ્તારમાં જોવા મળતી હોય, દુનિયામાં બીજે ક્યાંય જોવા ના મળતી હોય ને, એને એન્ડેમિઝમ કહેવાય. અને આ છે એન્ડેમિઝમ છે એ હકીકતમાં પશ્ચિમ ઘાટની અંદર, વેસ્ટર્ન ઘાટમાં તમને જોવા મળે છે કે વેસ્ટર્ન ઘાટની અંદર જે ઘણી બધી પ્રજાતિઓ છે ને, એ તમને દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતી હોતી નથી. એટલે એન્ડેમિઝમ છે એ પણ આવશે. હું તો કહું છું એન્ડેમિઝમ આવશે. મિત્રો ખાસ ઓબ્ઝર્વ કરો, એન્ડેમિઝમ આવે છે, ત્રણ નંબર આવે છે. એન્ડેમિઝમનો મતલબ તમને ખબર પડી ગઈ હોય તો ફરીથી કહું છું, ખાસ ધ્યાનથી વિચારો. એન્ડેમિઝમનો મતલબ થાય કે હા, કરિશ્માબેન કહે છે પ્રમાણે સ્થાનિક, પણ એવી પ્રજાતિ બીજે કેવી જગ્યાએ જોવા ના મળતી હોય. ઓકે, તો એન્ડેમિઝમ શબ્દ આવતો હોય તો હવે વિચાર કરો કે તમને અહીંયા ખાલી શબ્દનો મતલબ ખબર પડી જાય તો આન્સર ખબર પડી જાય ભાઈ. એન્ડેમિઝમ શબ્દનો મતલબ ખબર પડી જાય તો આન્સર ખબર પડી જાય. જો ફરીથી વાંચો જરા. પહેલું તો તમને ખબર પડી કે સ્પીસીઝ રિચનેસ એ આવે જ છે, કન્ફર્મ આવે છે. અહીંયા તમને બહુ મોટા માત્રામાં જૈવ વિવિધતા જોવા મળે છે. અને બીજું શું? એન્ડેમિઝમ. હવે તમે વિચારો ચલો. એટલે મિત્રો, શબ્દોની માયાજાળ હતી આમાં, બીજું કાંઈ હતું નહીં. તમને ખબર પડી જાય કે એક નંબર આવે છે એટલે સીધા બે ઓપ્શન વધે છે. કયા? એક અને સી. પહેલો તો તમને ખબર પડી કે સ્પીસીઝ રિચનેસ, જૈવ વિવિધતા તો છે જ, બરોબર. પછી શું છે આપેલું ભાઈ? થ્રેટ પરસેપ્શન. થ્રેટ પરસેપ્શન એટલે કે ભયનો માહોલ. ભય, ભય, બરોબર. હા, ભય એને કહેવાય થ્રેટ પરસેપ્શન. એટલે કે ત્યાં ભય કેટલો રહેલો? તો ભાઈ ભયનો માહોલ તો છે જ ને ત્યાં. શા માટે ભય રહેલો છે? શિકાર પ્લસ શું છે? ક્લાઇમેટ ચેન્જની અસરો, બરોબર. તો આપણને પશ્ચિમ એ પણ વસ્તુ જોવા જ મળે છે ભાઈ, બરોબર. તો થ્રેટ પરસેપ્શન છે એ પણ આવશે. એટલે કે ત્યાં ઘણી બધી પ્રજાતિ છે એ લુપ્ત થાય થવાની તૈયારીમાં છે, એ હકીકત છે ભાઈ. તો એ ત્રીજું પણ, પાંચમું પણ આવશે. એથનો બોટાનિકલ ઇમ્પોર્ટન્સ. ના, આ નથી આવતું, આ નથી આવતું ભાઈ. એની પછી એડેપ્ટેશન ઓફ ફ્લોરા ફોના. ચલો જવા દો. પણ હવે જો એક કોઈ વાંધો નહીં, આ સવાલ છે હજી સિલેબસ બારો છે, હજી આપણે હોટસ્પોટ વિશે ભણશું, ત્યારે સવાલ કમ્પ્લીટલી જવાનો તમને સમજાશે. અને ત્યારે આ બધાના આપણે મતલબ સમજવાના છીએ. અત્યારે વધારે સમય નથી લેતો, અત્યારે આપણે એટલા જ જોઈએ છે કે જે આપણે સિલેબસમાં થોડા ઘણા ચાલેલા હોય, ટચ થતા હોય. ચલો, એની પછી કે બાયોડાયવર્સિટી ફોર્મ્સ ધ બેઝિક ફોર હ્યુમન એક્ઝિસ્ટન્સ ઇન ધ ફોલોવિંગ વેઝ. એટલે કે જે વિવિધતા છે એ માનવ અસ્તિત્વ માટેનો પાયો, બરોબર, નીચેના આધારે છે. પહેલી વસ્તુ તમને આપેલી છે સોઇલ ફોર્મેશન, બરોબર. બીજો આવે છે પ્રિવેન્શન ઓફ સોઇલ ઇરોઝન. પછી સામે જવું પડશે ભાઈ આમાં તો. હા, ત્રીજું આવે છે રિસાયકલિંગ ઓફ વેસ્ટ. અને ચોથું આવે છે પોલિનેશન ઓફ ક્રોપ્સ. સિલેક્ટ ધ કરેક્ટ આન્સર યુઝિંગ ધ કોડ્સ ગીવન બિલો. ભાઈ થોડોક અઘરો સવાલ છે, થોડોક અઘરો સવાલ છે, પણ ડરવાનું જરૂર નથી. ફરીથી હું નીચે લઈ જાઉં છું, ફરીથી અહીંયા સવાલ વાંચું છું કે બાયોડાયવર્સિટી ફોર્મ્સ ધ બેઝિક બેઝિસ ફોર હ્યુમન એક્ઝિસ્ટન્સ ઇન ધ ફોલોવિંગ. એટલે કે જે વિવિધતા છે એ આપણા, જે વિવિધતા છે એ આપણા માનવ અસ્તિત્વ માટે, બરોબર, બહુ અગત્યનો પાયો છે. શા માટે? પહેલું આપેલું છે સોઇલ ફોર્મેશન, બરોબર. પહેલું આપેલું છે સોઇલ ફોર્મેશન. ત્રીજું આપવા, બીજું આપવામાં આવેલું છે પ્રિવેન્શન ઓફ સોઇલ ઇરોઝન, એટલે કે જમીનનું ધોવાણ અટકાવવું. ત્રીજું તમને આપવામાં આવેલું છે રિસાયકલિંગ ઓફ, એટલે વેસ્ટ, એટલે કે રિસાયકલિંગ, વેસ્ટનું કચરાનું રિસાયકલિંગ કરવું. અને ચોથું પોલિનેશન ઓફ ક્રોપ્સ, એટલે કે પાક છે એનું પોલિનેશન થવું. મને એક વસ્તુ આમાં પરફેક્ટલી ખ્યાલ છે, મને આમાં એક વસ્તુ પરફેક્ટલી ખ્યાલ છે કે આમાં રિસાયકલિંગ મીન્સ કે પોલિનેશન તો થવું જ જોઈએ. પોલિનેશન એટલે કે ચાર ચાર ચાર, ત્યારે ચારે તો છે, પોલિનેશન તો થવું જોઈએ. હવે થોડુંક બીજું વિચારીએ, રિસાયકલિંગ ઓફ ધ વેસ્ટ. બાયોડાયવર્સિટી છે, બરોબર, એટલે કે જે વિવિધ મીન્સ કે રિસાયકલિંગ ઓફ ધ વેસ્ટ, એટલે કે કચરાનું રિસાયકલિંગ થવું જોઈએ. તો હું પણ માનું છું ભાઈ એ થવું જ જોઈએ, બરોબર. આપણી માનવ અસ્તિત્વ માટે, જૈવ વિવિધતાને બચાવવા માટે વસ્તુ થવી જોઈએ.
ઓકે, એની પછી શું હતું? સોઇલ નું ધોવાણ, જમીન નું ધોવાણ અટકવું જોઈએ, હા એ પણ અટકવું જોઈએ. અને એની પછી શું હતું? બરોબર, સોઇલ ફોર્મેશન, તો એ પણ યોગ્ય હોવું જોઈએ. ચારે ચાર વસ્તુ આવશે ભાઈ, અહીંયા ચારે ચાર વસ્તુઓનો સમાવેશ થશે. અમુક લોકોને સવાલ બાઉન્સ જતા હશે, પણ ચિંતા નથી કરવાની ભાઈઓ, ધીમે ધીમે તમને આની ટેવ પડશે ભાઈ. બરોબર, હજી તમે જો અત્યારે હું સવાલ એટલા માટે જોવાનો પ્રયત્ન કરાવું છું કે ઘણા બધા મિત્રો એમ કહેતા હોય, સાહેબ હવે તમે સિલેબસ ની બહાર તો નથી જતા ને, પણ જો તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો, હજી તો આપણે અહીંયા હું તમને જે ભણાવું છું એના ઘણા બધા સવાલ જે પૂછાણા છે તો સિલેબસમાં પણ નથી. જો સિલેબસમાં એટલે કે આપણે ભણ્યા એની અંદર પણ નથી આવ્યા ભાઈ. ઓકે, બધા હજી તો આપણે જે ભણ્યા એ બધા ટોપિક હજી કવર પણ નથી થયા, ત્યાં આપણને સવાલ નથી આવડતા ભાઈ. હજી તો આપણે ભણીએ ઘણા લોકોને વધારે લાગતું હતું, તો એટલા માટે આજનો લેક્ચર પરચા સ્વરૂપે રાખેલો છે કે આપણે જે ભણ્યા એ હજી ઘણું ઓછું છે. એટલે એવું અભિમાન નહીં કરવાનું કે આપણે બહુ હાઈ લેવલમાં જતા રહ્યા છીએ. બરોબર, તો બધું આવડી ગયું અથવા તો આપણે હવે બીજું કઈ નથી જરૂર, ઘણી બધી પ્રેક્ટિસ માંગશે ભાઈ. ચલો, એની પછી આપણે જોઈએ કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ સાઇટ ફોર ઇન સીટુ મેથડ ઓફ કન્ઝર્વેશન ઓફ ફ્લોરા. ફ્લોરા એટલે શું? પહેલા તો મને જવાબ આપો, ફ્લોરા એટલે શું? વનસ્પતિ કે પ્રાણી? ફ્લોરા એટલે શું? વનસ્પતિ કે પ્રાણી? તમે શબ્દ આપો ફ્લોરા અને ફોના, તો ફ્લોરા એટલે શું? વનસ્પતિ કે પ્રાણી? શું આવશે? ચલો ફટાફટ કમેન્ટ લખો. ઓકે, ખૂબ સરસ કરિશ્મા બેન, વનસ્પતિ, ખૂબ સરસ. ફ્લોરા એટલે ભાઈ સિમ્પલ વસ્તુ છે, ફ્લોરા એટલે શું? વનસ્પતિ. અને ફોના એટલે શું? પ્રાણીઓ. શું? પ્રાણીઓ. તો હવે તમને અહીંયા સવાલમાં શું કહે છે ખબર? સવાલ શું કહે છે પહેલા સમજો. ઇન સીટુ, નીચેનામાંથી ચાર તમને ઓપ્શન છે, નીચેના ચાર માંથી કયું ઇન સીટુ વનસ્પતિના કન્ઝર્વેશનમાં આવતું નથી? નથી ભાઈ, નોટ કીધું. નીચેનામાંથી કયું ઇન સીટુ કન્ઝર્વેશન ની અંદર આવતું નથી? તમને એવું કીધેલું છે જવાનો, આવતું નથી, નથી એવું પૂછ્યું છે. ખાસ ધ્યાનથી વાંચો, સમજો. પહેલું બાયોસ્ફિયર રિઝર્વ આવે છે ભાઈ, સરકાર આખો એરિયા નક્કી કરે છે અને પછી એની અંદર વનસ્પતિ બચાવવાનો પ્રયત્ન કરશે. તો એની જેવો જ કોન્સેપ્ટ થયો નેશનલ પાર્ક, એમાં પણ એ જ વસ્તુ થાય છે. વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, તો એમાં પણ એ જ વસ્તુ થાય છે. એટલે કે સરકાર શું કરે છે, એક વિસ્તાર નક્કી કરે છે અને એની અંદર વનસ્પતિ અને પ્રાણીઓ છે એમના કન્ઝર્વેશન માટે કામ કરે છે. તો એને શું કહેવાય? ઇન સીટુ વનસ્પતિનો બચાવ. તો આ ત્રણેય વસ્તુ, બાયોસ્ફિયર રિઝર્વ, નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, ત્રણે ત્રણ ઇન સીટુ કન્ઝર્વેશન ની અંદર આવતું હોય તો કયું ના આવે? બોટનિકલ ગાર્ડન. બોટનિકલ ગાર્ડન છે ઇન સીટુ કન્ઝર્વેશનમાં આવતું નથી ભાઈ, યાદ રાખજો. સમજાણું સવાલ? સમજાણું ભાઈઓ, ઘણાને જો અઘરું લાગશે આ વસ્તુ, નો ડાઉટ, ભલે અઘરું લાગે, સહન કરો ભાઈ, સહન કરવાની ટેવ પાડો. કારણ કે આપણને થવું જોઈએ કે હજી આપણે નથી આવડતું, હજી આપણે ઘણું બધું વાંચવાની જરૂર છે, બહુ બધી જરૂર છે ભાઈ. ઓકે, ચલો એની પછી નેક્સ્ટ આવે છે, અમોંગ ધ ફોલોઈંગ સ્ટેટ, નીચેના રાજ્યોમાંથી વાક્ય હું તમને ગુજરાતીમાં, અમોંગ ધ ફોલોઈંગ સ્ટેટ્સ વિચ વન હેઝ ધ મોસ્ટ સુટેબલ ક્લાઇમેટિક કન્ડિશન ફોર ધ કલ્ટિવેશન ઓફ ધ લાર્જ વેરાયટી ઓફ ઓર્કિડ્સ વિથ મિનિમમ કોસ્ટ ઓફ પ્રોડક્શન કેન ડેવલપ ઓન એક્સપોર્ટ ઓરિયન્ટેડ ઇન્ડસ્ટ્રી ઇન ધ ફિલ્ડ. એટલે કે નીચેનામાંથી કયું રાજ્ય છે, સમજો. આ તો ભૂગોળનો સવાલ થઈ ગયો ભાઈ, ભૂગોળનો સવાલ. નીચેનામાંથી કયા રાજ્ય છે એની આબોહવા ઓર્કિડ્સના ઉત્પાદન માટે, ઓર્કિડ્સના અલગ અલગ ઉત્પાદન માટે બહુ જ યોગ્ય છે, અને પ્લસ એ જગ્યાએ જો ઓર્કિડ્સનું ઉત્પાદન કરવામાં આવે, બરોબર, ઓર્કિડ્સનું ઉત્પાદન કરવામાં આવે તો એની કોસ્ટ પણ ઘટી જાય છે ભાઈ. તો નીચેનામાંથી કયું રાજ્ય છે એ ઓર્કિડ્સના એક્સપોર્ટ ઓરિયન્ટેડ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ યોગ્ય છે? તમને ચાર ઓપ્શન આપી દીધા, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ. ભાઈઓ, ભૂગોળનો સવાલ. આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ. શું લાગે છે તમને ભાઈઓ? તમને સારામાં સારા વનસ્પતિના અલગ અલગ પ્રકાર તમને ક્યાં મળી રહે છે? આખા ભારતમાં ચાર રાજ્યમાંથી તમને જો લીલોતરી પસંદ કરવાનું કહે તો લીલોતરી તમને ક્યાં સારી મળે છે? ઓર્કિડ એટલે ફૂલ ભાઈ, ઓર્કિડ એટલે ખાસ પ્રકારના ફૂલો. ઓકે આશીષભાઈ, આશીષભાઈ તમે કઈક સવાલ પૂછેલો હતો, બોટનિકલમાં વનસ્પતિ ના હોય
ભાઈ બોટનિકલમાં વનસ્પતિઓ હોય પણ બોટનિકલ તમારા મારા બરોબર હરવા ફરવા માટે ગાર્ડન બનાવે છે ભાઈ, અને ગાર્ડન ની અંદર તમારા મારા જેવા લોકો ગમે ત્યારે ફૂલ તોડી લે તો કોઈ ના પણ નથી પાડતું હતું. તમને એક વસ્તુ વિચાર કરો કે આ ચાર માંથી કયા રાજ્યની અંદર તમને સૌથી વધારે ફરવા જવાનું ગમે, કે જ્યાં તમને લીલોતરી વધારે જોવા મળે. ક્યાં જોવા મળે ભાઈ? અરુણાચલ પ્રદેશ ની અંદર. તો ઓબ્વિયસ જવાબ એ જ આવે ભાઈ, ઓર્કિડ ના ઉત્પાદન માટેની એકદમ ક્લાઇમેટ પરફેક્ટ કન્ડિશન છે ને અહીંયા છે, સમજો. અને ત્યાં પાછા ઉત્પાદન માટેનો ખર્ચો પણ ઓછો આવશે, કારણ કે ત્યાં પાણી બરોબર, પછી આબોહવા બધું સુટેબલ છે. સમજાણું ભાઈ હું શું કહું છું? તો એટલા માટે અરુણાચલ પ્રદેશ આવશે. ચલો એની પછી આપણે કાલે એક અગત્યનો ટોપિક ભણેલા હતા, સેન્ડી અને સલાઇન એરિયા વિશેનો. જવાનો સેન્ડી અને સલાઇન એરિયા વિશેનો. ચલો આજે આપણે જોવાના છીએ, ચિંતા નથી કરવાની, આજે આપણે આ ટોપિક જોવાના છીએ આગળ. તો સેન્ડી એન્ડ સલાઇન એરિયા ઇન ધ નેચરલ હેબિટેટ ઓફ એન ઇન્ડિયન એનિમલ સ્પીસીસ. એ સેન્ડી એન્ડ સલાઇન એરિયા ઇઝ ધ નેચરલ હેબિટેટ ઓફ ધ ઇન્ડિયન એનિમલ સ્પીસીસ, એટલે કે ભારતીય પ્રાણીઓની પ્રજાતિ માટે રેતાળ અને સલાઇન વિસ્તાર છે એ કુદરતી આવાસ છે. ધ એનિમલ હેઝ નો પ્રિડેશન ઇન ધ એરિયા, અને એનિમલ એ પ્રાણી માટે કોઈ એ પ્રાણીનો કોઈ શિકાર પણ નથી કરતું. બટ ઇટ્સ એક્ઝિસ્ટન્સ ઇઝ થ્રેટન્ડ ડ્યુ ટુ ધ ડિસ્ટ્રક્શન ઓફ હેબિટેટ. પણ એ પ્રાણી છે ને એના ઉપર ભય સાનો રહેલો છે ગબર? એને આવાસ છે ને, એનો આવાસ, એને સતત નુકસાન થઈ રહ્યું. એટલે એક સવાલ પૂછે છે એ લોકો તમને, આ વાક્ય લખીને કોયડો અથવા તો ઉખાણું પૂછે છે કે એવું પ્રાણી છે, મીન્સ કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કુડ બી ધ એનિમલ, એટલે કે એવું કયું પ્રાણી છે કે જેના માટે સેન્ડી અને સલાઇન એરિયા છે એ એની કુદરતી આવાસની જગ્યા છે, સાથો સાથ કે એને નુકસાન કોઈ શિકારીથી નથી, એને કોઈ નુકસાન શિકારીથી નથી, પણ એને નુકસાન થવાનાથી છે. તો પોતાનું જે ઘર છે ને, પોતાનું ઘર હેબિટેટ, એને નુકસાન થવાના પરિણામે એને એ પ્રજાતિ છે એના ઉપર ખતરો તોળાઈ રહ્યો છે. તો નીચેના ચારમાંથી કયું પ્રાણી આવશે ભાઈઓ? પહેલું છે ઇન્ડિયન વાઇલ્ડ બફેલો. પહેલું કયું છે? ઇન્ડિયન વાઇલ્ડ બફેલો. બીજું શું આપેલું છે? ઇન્ડિયન વાઇલ્ડ એસ. વાઇલ્ડ એસ એટલે શું ભાઈ? ઘુડખર. શું થશે ભાઈ? ઘુડખર. તમને જવાબ મળી ગયો હશે. ત્રીજું છે ઇન્ડિયન વાઇલ્ડ બોર, અને ચોથું છે ઇન્ડિયન ગેઝેલ. ગેઝેલ એટલે બીજું કઈ નહીં, હરણ. તો હવે તમને જવાબ મળી ગયો હશે ભાઈ કે નીચેનામાંથી કયું પ્રાણી સલાઇન અને સેન્ડી વિસ્તારમાં વસે છે, અને એને નુકસાન કોઈ શિકારીથી નથી, પણ એને નુકસાન હકીકતમાં એના આવાસના ડિસ્ટ્રક્શનના પરિણામે છે. તો કયું આવશે મિત્રો? બધાને ખબર પડી ગઈ હશે, આઈ હોપ સો. સહેલો સવાલ હતો, પણ તમે તમે એક વસ્તુ વિચારો કે એન્વાયરમેન્ટમાં એને કેટલો ટફ બનાવી શકાય. લોકોને કન્ફ્યુઝ કરવા માટે એ લોકો આવા આવા શબ્દો આપણે, સેન્ડી, સલાઇન, નેચરલ હેબિટાટ, થ્રેટન, આવા આવા શબ્દો વાપરી શકે કે ન વાપરી શકે. જો એના પરિણામે જો ઘણા બધા લોકોને તો અટવાય જ જશે, આવા સવાલનો જવાબ વાંચે ને એટલે અટવાય જ જાય. સમજાણું જવાનો? તો એટલા માટે સવાલ. ચલો એની પછી હજી જોઈએ ભાઈ, મીન્સ કે વધારે સવાલ નથી જવાનો બરોબર. કેટલા છે ખબર? 13 સિવાય સવાલ છે. ચલો એની પછી એક કામ કરો, હવે મેં બે ત્રણ સવાલ મેં જોયેલા હતા કે આ પેપરની અંદર જે આપણે ટોપિક ચાલી ગયેલા છે એમાંથી હતા, તો હું એક મિનિટ ઉભો રહું છું. ઓકે, તો હું સવાલ ગોતી લઉં. ચલો પહેલા એક જ મિનિટ. ચલો હા આયરો. ચલો 11મો સવાલ ભાઈઓ, તમારે જોવાનો છે 11મો સવાલ, 11th ક્વેશ્ચન. બીજો કોઈ નહીં જોતા, 11th ક્વેશ્ચન જો. ચલો ફટાફટ 11th ક્વેશ્ચન વાંચો. શું કહે છે? ધ હિમાલયન રેન્જ ઇઝ વેરી રીચ ઇન સ્પીસીસ ડાયવર્સિટી, વિચ અમોંગ વિચ વન અમોંગ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રીઝન ફોર ધીસ ફિનોમેના. એટલે કે હિમાલયન વિસ્તાર છે ને, હિમાલયની પર્વતમાળાઓ, એ બહુ વધારે માત્રામાં સ્પીસીસ એટલે શું? ઘણી બધી પ્રજાતિઓની ડાયવર્સિટી, વિવિધતા ધરાવે છે. તો નીચેના ચારમાંથી કયું કારણ હોઈ શકે? તો ઇટ હેઝ અ હાઈ રેનફોલ ધેટ સપોર્ટ લક્ઝરિયન્ટ વેજીટેશન, વેજીટેટિવ ગ્રોથ. પહેલી વસ્તુ બરોબર, એટલે કે ત્યાં સારો એવો વરસાદ પડે છે જેના પરિણામે શું થાય કે વનસ્પતિની બહુ બધી માત્રામાં પ્રજાતિ આવે છે. બીજું શું? કે ઇટ હેઝ અ કન્ફ્લુઅન્સ ઓફ ડિફરન્ટ બાયો જીઓગ્રાફિકલ ઝોન્સ, એટલે કે આ જે હિમાલયન વિસ્તાર છે ને એમાં ઘણા બધા બાયો જીઓગ્રાફિકલ વિસ્તાર જોઈન્ટ થાય છે, બરફથી લઈને, સોરી જવાબ ના બોલાય, હા ઘણા બધા વિસ્તાર છે એ જોઈન્ટ થાય છે, સોરી મિત્રો જવાબ ના બોલાય. ચલો એની પછી સી, કે ત્યાં એક્ઝોટિક અને ઇન્વેઝિવ સ્પીસીસ હેડ નોટ બીન ઇન્ટ્રોડ્યુસ ઇન ધ રિઝન, એટલે કે ત્યાં બહારની કોઈ પ્રજાતિ આવેલી નથી, આવું તો અત્યાર સુધી બન્યું જ નથી.
એન્ડ ઇટ હેઝ લેસ હ્યુમન ઇન્ટરવ્યુ, એટલે કે ત્યાં માનવીય હસ્તક્ષેપ બહુ ઓછો છે. એવું તો છે જ નહીં ભાઈ, યુદ્ધ થાય છે ત્યાં તો અત્યારે. ચલો આન્સર આપો ફટાફટ, આન્સર મળી જવો જોઈએ ભાઈ. શા માટે હિમાલયન વિસ્તારની અંદર તમને બહુ વધારે માત્રામાં શા માટે સ્પીસીસ ડાયવર્સિટી જોવા મળતી હોય છે ભાઈ? તો હાઈ રેનફોલ ભાઈ, તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો, હવે હિમાલયનો જે અમુક જે જમ્મુ કાશ્મીર વાળો વિસ્તાર છે, લદ્દાખ વાળો વિસ્તાર, તો લદ્દાખની ઉપરનો જે અમુક વિસ્તાર છે ત્યાં વરસાદે બરફ પડે ભાઈ. શું પડે? બરફ પડતો હોય ભાઈ, બરોબર. એનું મેઇન રીઝન એ છે કે ત્યાં તમને, તમે એક બાજુ જોઈ શકો છો કે હિમાલય, તમે જુઓ લદ્દાખ થી લઈને લદ્દાખની અંદર રણ પ્રદેશ થી લઈને અરુણાચલ પ્રદેશ ની અંદર તમને ટ્રોપિકલ ફોરેસ્ટ જોવા મળે છે. એટલે કે આ જે હિમાલયન વિસ્તાર છે એમાં ખૂબ મોટા પાયે બાયો જીઓગ્રાફિકલ ઝોન છે ભાઈ, બરોબર. અને ઘણા બધા ઝોન જોવા મળે છે, સમજાણો આખી વસ્તુ. ત્યાં તમને ટ્રોપિકલ પણ જોવા મળે છે, ટેમ્પરેટ પણ જોવા મળે છે, અને સાથોસાથ ટુંડ્રા પ્રદેશ પણ જોવા મળે છે ભાઈ. ભણી ગયા છીએ, સમજાય ભાઈ? 11મો સવાલ, લોજિક ચાલે છે કે નથી ચાલતા? જો આપણે ભણ્યા છીએ ને તો પણ ઘણાને ટ્યુબલાઇટ જેવું થતું હશે કે ભાઈ કેમ આવું બધું પૂછે છે, પૂછે ભાઈ. ચલો હવે એની પછી હજી એક તમારા માટે સવાલ છે, ખાસ ધ્યાનથી જોજો, બરોબર. 8મા નંબરનો સવાલ, 8મા નંબરનો સવાલ. અડધો ભણેલા છીએ, અડધો ભણવાનો બાકી છે, પણ તો પણ તમને જો ફાવતો હોય તો આન્સર આપી શકો છો. ઇન કન્ટેક્સ્ટ ઓફ ધ ઇકોસિસ્ટમ પ્રોડક્ટિવિટી, એટલે કે ઇકોસિસ્ટમની પ્રોડક્ટિવિટીની વિશે તમે વિચારો, તો મરીન અપવેલિંગ વિશે કંઈ ભણ્યા હતા? મરીન અપવેલિંગ વિશે મેં તમને કંઈક ભણાવેલું હતું. એમાં કંઈક હતું, મરીન અપવેલિંગ એટલે કે નીચેથી કંઈક બહાર આવે, સમુદ્રની અંદર જે સમુદ્રનો પ્રવાહ હોય ને, એ સમુદ્રનો પ્રવાહ નીચેથી કંઈક વસ્તુ પોષક તત્વ બહાર લાવે. કયું પોષક તત્વ લાવતું હતું કોઈને ખબર છે? સમુદ્રની નીચેથી એટલે કે સમુદ્રનો પ્રવાહ હોય ને, એક કોઈક પોષક તત્વને આમ સમુદ્ર કિનારા તરફ લાવતું હતું. કયું? મને યાદ છે કયું પોષક તત્વ આવતું હતું, એને મેં તમને અપવેલિંગ કીધેલું હતું. યાદ છે ભાઈ? પેલા તો મને તત્વનું નામ આપો, કયું હતું? કાર્બન હતું, નાઇટ્રોજન હતું, ફોસ્ફરસ હતું, પોટેશિયમ હતું, શું હતું, કઈક હતું. હા, જો કરિશ્મા બેને આન્સર આપ્યો, ફોસ્ફરસ. શું હતું ભાઈ? ફોસ્ફરસ, યાદ છે ભાઈ? ફોસ્ફરસ ની સાયકલ કેવી હતી? સેડિમેન્ટરી વાળી સાયકલ હતી ને ભાઈ, યાદ આવે હવે જવાનો. એને અપવેલિંગ કહેવામાં આવે. શું? કે સમુદ્રની નીચેથી ઘણી બધી વસ્તુ બહાર આવતી હતી ભાઈ. એન અપવેલિંગ ઝોન્સ આર ઇમ્પોર્ટેડ એઝ ધે ઇન્ક્રીઝ ધ મરીન પ્રોડક્ટિવિટી બાય બ્રિંગિંગ, એટલે કે જો અપવેલિંગ ઝોન છે, હા, એ અપવેલિંગ ઝોન ની અંદર ઘણા, એટલે કે કહેવાનો મતલબ એ છે કે અહીંયા તમને એ સમજાવે છે કે અપવેલિંગ ઝોન ની અંદર ઘણા બધા પોષક તત્વો બહાર આવતા હોય, અને એના પરિણામે મરીન પ્રોડક્ટિવિટી એટલે કે સમુદ્રની પ્રોડક્ટિવિટી ખૂબ વધારે વધતી હોય છે બ્રિંગિંગ, અને એના પરિણામે શું થાય છે? તો ત્રણ વસ્તુ આપી દીધી, ધ ડીકમ્પોઝર્સ માઇક્રો ઓર્ગેનિઝમ ટુ ધ સરફેસ, એટલે કે પહેલી વસ્તુ કે એના પરિણામે જે સમુદ્રની સપાટી ઉપર રહેલા, જે સમુદ્રની સપાટી ઉપર રહેલા સૂક્ષ્મ જીવો છે, બરોબર, એનું ડીકમ્પોઝિશન થાય છે. શું થાય છે? ડીકમ્પોઝિશન થાય છે. બીજી વસ્તુ શું? ન્યુટ્રિયન્ટ ટુ ધ સરફેસ, એટલે કે સમુદ્ર મીન્સ કે સપાટી તરફ પોષક તત્વો લાવે છે ભાઈ, સમુદ્ર તરફ પોષક તત્વો લાવે છે. વેલકમ મિલન ગઢવી, ફર્સ્ટ ટાઈમ. ચલો એની પછી બોટમ ડેલિંગ ઓર્ગેનિઝમ ઓફ ધ સરફેસ, બોટમ ડેલિંગ ઓર્ગેનિઝમ ટુ ધ સરફેસ, એટલે શું? તળિયામાં રહેતા જે સૂક્ષ્મ જીવો છે એને સમુદ્રની સપાટી તરફ લાવવામાં આવે છે, સરફેસ તરફ લાવવામાં આવે છે. તો ચલો મિત્રો, 8માનો જવાબ શું આવશે? થોડું ઘણું લોજિક લગાવો. આવું કઈ થાય છે? આપણે આવું કઈ ભણેલા હતા? અને હવે તો જવાબ આવડો જોઈએ ભાઈ, આવડો જોઈએ. આમાં મેં તમને એક જ વસ્તુ ભણાવી હતી કે સમુદ્રની નીચેથી બહાર આવે ને તો એક જ વસ્તુ બહાર આવતી હતી, બાકીની બે વસ્તુ નહોતી આવતી. મેં તમને ક્લિયરલી કીધેલું હતું ભાઈ, ઓલા જે ડીકમ્પોઝિશન ને સૂક્ષ્મ જીવોનું થાય એવું તો કઈ બનતું જ નથી હોતું ભાઈ સપાટી ઉપર, કે ભાઈ નીચેથી કઈ પોષક મીન્સ કે નીચેથી કઈક આવે અને ઉપર સૂક્ષ્મ જીવોનું ડીકમ્પોઝિશન, આવી ઘટના મેં તમને ભણાવી જ નહોતી ભાઈ કાંઈ. બીજી વસ્તુ, ત્રીજું, બોટમ ડેલી ઓર્ગેનિ, તળિયામાં રહેલા સૂક્ષ્મ જીવો ઉપર આવે, ના આવું તો ક્યારે બને જ નહીં ભાઈ. તળિયા વાળા શા માટે ઉપર આવે? એમને કઈ થોડું કે ચોપાટી ફરવા જવાની ઈચ્છા હોય તો ઉપર આવે? વિચાર કરો શું આવી શકે. ચલો એક જ આન્સર આવે ભાઈ, કે જ્યારે સમુદ્રની અંદર બરોબર તમને આ શું કહેવા માંગે ખબર, કે સમુદ્રની ઇકોસિસ્ટમની પ્રોડક્ટિવિટી છે એ જ્યાં અપવેલિંગ ઝોન હોય ને એ ત્યાં વધારે હોય છે. શા માટે વધારે હોય છે? તો એક જ કારણ છે કે અપવેલિંગ વાળા ઝોનની અંદર પોષક તત્વો છે એ ઉપરની તરફ આવતા હોય છે. અને એમાં ખાસ કરીને કયું પોષક તત્વ ભાઈઓ, તો તમને ખબર હોવી જોઈએ કયું પોષક તત્વ આવતું હતું? ફોસ્ફરસ. કયું આવતું હતું ભાઈ? ફોસ્ફરસ. યાદ આવે મારા ભાઈઓ?
કે ભૂલી ગયા છો? યાદ આવે છે? ઘણા બધા લોકોને એમ થશે, સાહેબ કેમ અચાનક જ આ બધી વસ્તુ લાવી દીધી આજે, કઈ કીધું નહીં પેપરનું નામ? ભાઈ એટલા માટે કે તમારા મનના સમાધાન માટે, તમને એવું ના લાગે બરોબર કે આપણે ખોટી દિશામાં અથવા તો ખોટું ભણી રહ્યા છીએ, બરોબર? તમને એવું લાગવું જોઈએ કે હજી જે સાહેબ ભણાવે છે, હજી થોડુંક સાહેબ આપણને નબળું ભણાવે છે, કે કદાચ હજી સાહેબ આપણને હજી હાઈ લેવલનું ભણાવે, તો આપણને ખોટું લાગવું જોઈએ નહીં. ચલો હવે એની પછી હજી એક વસ્તુ તમારા માટે, હજી એક ઇમ્પોર્ટન્ટ સવાલ ભાઈઓ, તમારા માટે હજી એક ઇમ્પોર્ટન્ટ સવાલ, બારમા નંબરનો. ચલો આશા રાખું છું કે મારા મીન્સ કે વિદ્યાર્થીઓને આ સવાલ થોડો ઘણો સમજણમાં પડતો હશે. ચલો બારમો સવાલ, ઓકે, આવી રહ્યો. કે ઇફ અ ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ રિમૂવ, કે જો વિષુવવૃત્તીય જંગલોને દૂર કરવામાં આવે તો શું? ઇટ ડઝ નોટ રીજનરેટ ક્વિકલી એઝ કમ્પેર ટુ એઝ અ ટ્રોપિકલ ડેસિડ્યુઅસ ફોરેસ્ટ. એટલે કે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ ને જો આપણે ઝડપ, મીન્સ કે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ ને આપણે રિમૂવ કરી દઈએ, તો એ લોકો ટ્રોપિકલ ડેસિડ્યુઅસ ફોરેસ્ટ ની જેટલા ઝડપથી ઉગી શકતા નથી. ધીસ ઇઝ બીકોઝ, અને હકીકત જ છે ભાઈ, આ હકીકત છે, સમજો, આ હકીકત વાક્ય કીધું કે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ ને તમે કાપી નાખો, એટલે કે વિષુવવૃત્તીય વરસાદી જંગલોને તમે કાપી નાખો ને, એને બાદ કરી નાખો, એને દૂર કરી નાખો, તો એ જંગલો જે વિષુવવૃત્તીય પાનખર જંગલો જેટલા ઝડપથી ઉગી શકતા નથી. શા માટે? મારે બધા મિત્રોનો ફરજિયાત મારે આનો આન્સર જોઈએ, મેં ભણાવી દીધેલો છે અને ખોટો ના પડવો જોઈએ, ખોટો ના પડવો જોઈએ, મેં ભણાવી દીધેલો છે, ભણાવી દીધેલો છે, ફરજિયાત આવડવો જોઈએ ભાઈ. હજી ઘણા બધા જવાબ નથી આપ્યો, જવાબ આપો મને ફટાફટ. ચલો જોઈ લો કોણ કોણ આપે છે. નિકેતભાઈ આપ્યો, નીતિનભાઈ, કુલદીપભાઈ, કરિશ્માબેન, જીનલ, જયેશ, રાધિકા, દીપેનભાઈ આપ્યો, કલ્પેશભાઈ આપ્યો, ચલો ગેડિયા, રજનીબેને, હા નિધિબેન પણ આપી દીધો, વિપુલભાઈ બારૈયા કેમ, હા ચલો, વિરલબેન, ભાઈ આપણા ક્યાં ગયા ઓલા આદરણીય ખેરખા માણસો ભાઈ આપણા, હા વિપુલભાઈ ક્યાં ગયા, આશીષભાઈ આવી ગયા ને, હા વિપુલભાઈ કેમ આન્સર નથી આપતા, વિપુલભાઈ આપણા સાંગાણી સાહેબ કે આજે ગાયબ થઈ ગયા છે ભાઈ. આજ તો હું પણ એનર્જી લઈને આવ્યો હતો, કાલે તો હું પણ એનર્જી વગર નો હતો, કારણ કે થોડોક ડિસ્પ્યુટ હોય ને ભાઈ, સામાજિક ઇસ્યુ, સોશિયલ ઇસ્યુઝ, જોબ પ્રોબ્લેમ્સ. ચલો એનું સોલ્યુશન આજે આવી ગયું, સોલ્યુશન એ આવ્યું કે થોડાક દિવસ હજી ભણશું. ચલો સિદ્ધિ અગ્રવાલ, ખૂબ સરસ. ચલો આશા રાખું છું કે કઈ રીતે, શા માટે ધ સોઇલ ઇન ઓફ રેઇન ફોરેસ્ટ ઇઝ ડેફિશિયન્ટ ઓફ ન્યુટ્રિયન્ટ્સ. ભાઈઓ શા માટે આવું બને છે? કારણ કે વરસાદી જંગલોની જમીન પોષક તત્વોનો અભાવ ધરાવતી હોય છે. શું ધરાવતી હોય? અભાવ ધરાવતી હોય છે ભાઈ, બાકીનું બધું જોવાનું જ ના આવે, સમજાણું ભાઈ? હા હવે કઈક લાઈટ થઈ કે આપણે ભણ્યા કઈ કામ આવ્યું, કઈક લાઈટ થવા મળી એમ. અને જો એમાં ઓપ્શન તમે જો યુપીએસસી વાળા ઓપ્શન મૂકે ને ભાઈ, એટલે તમને બધા સાચા લાગે, પછી ખાસિયત એ ભાઈ, યુપીએસસી વાળા જયારે ઓપ્શન મૂકે ને તો ઓપ્શન તમને બધા સાચા લાગે ને, એ જ પ્રકારના ઓપ્શન હોય ભાઈ મારા, સમસ્યા આવે, સમજાણું? તો અહીંયા જો આપણે બીજા ઓપ્શન જોઈએ, જો ખોટા ઓપ્શન પણ આપણે જોઈએ, ખોટું શું કહે છે આ લોકો, જો પ્રોપેગ્યુસ ઓફ ટ્રીસ ઇન ધ રેઇન ફોરેસ્ટ હેવ પુઅર વાયબિલિટી. એટલે કે આ વિસ્તારના જંગલો હોય ને બરોબર, એમને વિકાસ બહુ ધીમો થાય, આ પ્રકારના જંગલોનો વૃક્ષોનો વિકાસ ધીમો થાય, એવું અહીંયા આવું પ્રોપેગ્યુલેટ્સ, આ પ્રોપેગ્યુલેટ શબ્દ વિશે આપણે ક્યારે ભણતા જ નથી ભાઈ. એની પછી ધ રેઇન ફોરેસ્ટ સ્પીસીઝ આર સ્લો ગ્રોવિંગ. એ લોકો એમ કહે છે કે જે જંગલમાં, મીન્સ કે જે વરસાદી જંગલોમાં ઉગતી જે સ્પીસીઝ હોય ને, મીન્સ કે પ્રજાતિ હોય ને, એ ધીમે ધીમે ઉગે. ભાઈ આવું પણ આપણે ક્યાંય નથી ભણ્યા, આવું પણ આપણે ક્યાંય ભણ્યા નથી. અને એક્ઝોટિક સ્પીસીઝ ઇન્વેડ ધ ફર્ટાઇલ સોલ ઓફ ધ રેઇન ફોરેસ્ટ. એટલે કે બહારની જે સ્પીસીઝ હોય ને, એ રેઇન ફોરેસ્ટના જંગલો ઉપર આક્રમણ કરે. ભાઈ શા માટે કરે આક્રમણ? કોણ આક્રમણ કરવા આવશે? કોઈ નવરું છે ભાઈ? ઓકે, હા સાકરે રાધિકબેન, ખૂબ સરસ, હવે તમારા લોજિક ચાલવા મળ્યા. ચલો હવે એની પછી જોઈએ. ચલો હવે બીજી એક વસ્તુ જોઈએ. હા ચલો તમારા માટે નવો સવાલ, 14મો સવાલ, જળવાયુ પરિવર્તનનો. ભાઈ આવડવા જોયો ભાઈ, આશા રાખું છું કે મારા વિદ્યાર્થી મિત્રોને એટલીસ્ટ 50% ક્વેશ્ચન આવડે. અને મારી ઈચ્છા તો એવી છે કે ભાઈ કરિશ્માબેન, વિપુલભાઈ ને આ બધા મિત્રો અમુક જે રેગ્યુલર લેક્ચર ભરે છે બરોબર, જીનલબેન ને આપણે જે સુપર 15 ગ્રુપમાં છે, એ બધાને તો ઓછામાં ઓછા 10 માંથી 8 સવાલ સાચા પડવા જ જોઈએ.
ભલે એકાદ સવાલ હું માની શકું કે મારે પણ સમજાવવામાં મિસ્ટેક થઈ હોય, તો જેને લીધે તમને ના આવડ્યો હોય, પણ આ તો ચલો હવે જોઈએ કે કન્સિડર ધ ફોલોઈંગ. પહેલી પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણ, બીજી પ્રક્રિયા શ્વસન, ત્રીજી છે ઓર્ગેનિક પદાર્થોનું સડવું, ચોથું છે વોલ્કેનિક રિએક્શન. વિચ ઓફ ધ અબો એડ કાર્બન ડાયોક્સાઇડ ટુ ધ કાર્બન સાયકલ ઓફ ધ અર્થ. નીચેના મીન્સ કે ઉપરના ચાર માંથી બરોબર કયા કયા પોષક તત્વો કાર્બન સાયકલ છે એની અંદર પૃથ્વીની કાર્બન સાયકલમાં કાર્બન ઉમેરતા હોય. ધ્યાનથી વાંચજો ભાઈ, ધ્યાનથી વાંચજો. કાર્બન સાયકલમાં કાર્બન ઉમેરવાની વાત થાય છે ભાઈ, નવો કાર્બન ઉમેરવાની વાત થાય છે. ફરીથી ધ્યાનથી વાંચજો, પછી કન્ફ્યુઝ ના કરતા, પછી એવું ના કહેતા કે સાહેબ તમે આમાં તો ગેમ કરી ગયા. નવો કાર્બન ક્યારે ઉમેરાય? હા જો, હવે 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 ઘણા ઓપ્શન બદલ્યો, જો ઓપ્શન બદલ્યો, ઘણા બદલ્યો, ઓપ્શન બદલ્યો, કોઈ વાંધો નહીં, બદલો તો અંદર ઓપ્શન છે જ, આપણે બદલી શકો છો. જો સી ડી સી ડી થવા મળ્યું, જો થઈ ગયા ને કન્ફ્યુઝ. સવાલ તમે ધ્યાનથી સમજ્યા જ નથી, સવાલ હજી તમે ધ્યાનથી નથી સમજ્યા. અબો એડ એટલે કે આ ચાર માંથી કોણ એડ કરે છે, કોણ ઉમેરે છે ભાઈ? અસ્તિત્વમાં હોય બરોબર એ નહીં, નવો ઉમેરતા હોય, નવો કાર્બન ઉમેરવો, નવો કાર્બન બરોબર, કાર્બન છે એ કાર્બન સાયકલમાં ઉમેરવાની વાત છે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તો આવશે કે નહીં આવે? શું આવશે દીપેનભાઈ? જમીનમાં ઉતારવાનો છે ને કાર્બન, એટલે ફોટોસિન્થેસિસ ના આવે? ના, એ તમે ખોટું વિચારો, એવું નથી ભાઈ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં તો શું હોય કે જે કાર્બન હતો એ જ કાર્બન પાછો જવાનો છે. અમુક કાર્બન આવશે, અમુક કાર્બન જશે, એટલે કે એ તો તટસ્થ ભાઈ, એ તો શું તટસ્થ છે ભાઈ, પહેલું નહીં આવે. શ્વસનની પ્રક્રિયા રિસ્પિરેશન 100%, સમજો. એટલે કહેવાનો મતલબ એ છે ભાઈ, ફોટોસિન્થેસિસની પ્રક્રિયામાં તો કાર્બન ડાયોક્સાઇડ આપણે લઈ લઈએ છીએ. શું કરીએ છીએ? લઈ લઈએ. એટલે કહેવાનો મતલબ શું છે ભાઈ, સમજો, વનસ્પતિ શું કરે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે તો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લે અને પોતે લઈ, મીન્સ કે પોતે પોતાના સ્ટોર કરી દે, એ થોડી ઉમેરે છે. તો પહેલું તો આવતું જ નથી ભાઈ, પહેલું ના આવે એટલે ઓપ્શન તમે જુઓ, પહેલું નથી આવતું. તો પહેલો નીકળી ગયો, ડી પણ નીકળી ગયો. ચલો હવે બી અને સી વધ્યા, તો હવે જોઈએ આપણે. પહેલું નથી આવતું બી અને સી, તો બી અને ત્રણ રિસ્પિરેશન આવે, શ્વસનની પ્રક્રિયામાં આવે જ છે. તમે મીન્સ કે ઓક્સિજન લો છો, કાર્બન ડાયોક્સાઇડ નાખો છો, ડીકે ઓફ ઓર્ગેનિક મેટર એટલે કે તમે ઓર્ગેનિક પદાર્થો છે બરોબર, એનું ડીકમ્પોઝિશન થાય તો થાય જ છે ને ભાઈ. હવાની હાજરીમાં થાય તો CO2, હવાની ગેરહાજરીમાં થાય તો મિથેન, તમને ખબર જ છે ભાઈ સારી રીતે. અને વોલ્કેનિક એક્શન, જ્વાળામુખી ફાટે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉમેરાય કે ના ઉમેરાય? ચલો મને આન્સર આપો, તો જ્વાળામુખી બ્લાસ્ટ થાય તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય કે નથી ઉમેરાતો? મને જ ખબર છે, જયારે જ્વાળામુખી ફાટે તો ઘણું બધું લાવે, ખાલી કાર્બન નહીં, ઘણું બધું લાવે. કાર્બન તો લાવે, સલ્ફર પણ લાવે ભાઈ, એ તો આવવાનું છે, ચોથું આવવાનું છે. એટલે પરિણામ શું આવે? પહેલું નથી આવતું અને પરિણામ શું આવશે? 2, 3 અને 4. સમજાણો ભાઈ? ભાઈઓ કંટાળો નથી આવતો ને જવાનો? આજે મેં પેપર જ રાખેલું છે, પેપર સોલ્વ કરાવીશ મેં, આટલા માટે મારી પાસે PPT તૈયાર છે ચકાચક. પણ તેમ છતાં મેં પેપર રાખ્યું કે તમારા મનનું સમાધાન થઈ જાય. આજે ઘણા બધા મિત્રોને બરોબર મારા ઉપર શંકા છે, તો એ શંકાના સમાધાન માટે મેં આજે પેપર રાખેલું છે યાર. શું કહો છો વિપુલભાઈ? સર બીજું આવે તો એક પણ આવે જ ને ભાઈ. ફોટોસિન્થેસિસ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં હંમેશા એક વસ્તુ યાદ રાખજો, ઓક્સિજન છે એ છોડવામાં આવે, કાર્બન ડાયોક્સાઇડ લેવામાં આવે. કાર્બન ડાયોક્સાઇડ છે એ લેવામાં આવે અને ઓક્સિજન છોડવામાં આવે. પરિણામ શું આવે કે કાર્બન સાયકલમાં કાર્બન એમાંથી દૂર થાય છે. શું થાય છે? આ જાડવાની અંદર સ્ટોર થઈ જાય ભાઈ, સ્ટોર થઈ જાય બરોબર. એટલા માટે પહેલું ના આવે. અને રિસ્પિરેશન શ્વસનની પ્રક્રિયામાં શું થાય? માનવી શ્વસન કરે છે, સમજો. માનવી શ્વસનની પ્રક્રિયા દરમિયાન શું કરે? પોતે ઓક્સિજન લેતો હોય અને બદલામાં શું આપતો હોય? કાર્બન ડાયોક્સાઇડ આપતો હોય ભાઈ. એટલે પહેલું ના આવે અને બીજું આવે. ઓકે ચલો, એની પછી 15મો સવાલ જોઈએ. 15મો સવાલ, 15મો કન્સિડર ધ ફોલોઈંગ. અડધો સવાલ આ બાજ છે, અડધો આ બાજ છે. ચલો તો હું એલા પેજમાં આપણે સવાલ લખશું. કન્સિડર ધ ફોલોઈંગ, ક્યાં ગયું? આ નીચે રહેતું. ચલો હા, કન્સિડર ધ ફોલોઈંગ. પહેલો વાયુ આપી દીધો કાર્બન ડાયોક્સાઇડ, બીજો આપી દીધો ઓક્સાઇડ ઓફ નાઇટ્રોજન. પહેલા તો યાદ રાખી લેજો, પછી આપણે ત્રીજામાં જોઈએ.
ચલો અહીંયા હું લખી નાખું. પહેલું છે કાર્બન ડાયોક્સાઇડ, બીજું છે ઓક્સાઇડ્સ ઓફ નાઇટ્રોજન. ઓકે, ઓક્સાઇડ્સ ઓફ નાઇટ્રોજન. ચલો તો આ બે, અને ત્રીજું છે ઓક્સાઇડ ઓફ સલ્ફર. વિચ ઓફ અબોવ ઇઝ આર એમિશન એમિશન્સ ફ્રોમ કોલ કમ્બશન એટ થર્મલ પાવર પ્લાન્ટ? ચલો ભાઈ અગત્યનો સવાલ. ખાસ ધ્યાનથી સમજો, ફરીથી પહેલો ઓપ્શન કાર્બન ડાયોક્સાઇડ, બીજો ઓક્સાઇડ ઓફ નાઇટ્રોજન, અને ત્રીજો સલ્ફર ડાયોક્સાઇડ. તો વિચ ઓફ ઇઝ આર એમિશન ફ્રોમ કોલ કમ્બશન એટ થર્મલ પાવર, એટલે કે જે થર્મલ પાવર પ્લાન્ટ હોય ને બરોબર, એની અંદર કોલસાનું દહન થાય, તો એમાંથી આ ત્રણ વાયુમાંથી કયા કયા વાયુનું ઉત્સર્જન થાય? ભાઈ ત્રણ માંથી કયા કયા વાયુનું ઉત્સર્જન થઈ શકે, કોનું થાય, શું લાગે છે ભાઈ, શું લાગે જવાનો? સલ્ફર ના ઓક્સાઇડ બને, સલ્ફર ના ઓક્સાઇડ બને કે ના બને? મને આન્સર આપો તો, સલ્ફર ના ઓક્સાઇડ બને કે ના બને? બને જ ને ભાઈ, સલ્ફર ના ઓક્સાઇડ કેમ ના બને? અને ભાઈઓ યાદ રાખજો, આની અંદર સલ્ફર ડાયોક્સાઇડ પણ બનતો હોય બરોબર, નાઇટ્રોજન ના પણ ઓક્સાઇડ બનતા હોય છે, નાઇટ્રોજન ના પણ ઓક્સાઇડ બનતા હોય છે, અને કાર્બન ડાયોક્સાઇડ તો ભાઈ વર્ષોથી બને જ છે ભાઈ, કોલસાનું દહન કરો તમે તો કાર્બન ડાયોક્સાઇડ બને છે, સલ્ફર ડાયોક્સાઇડ પણ બને છે. પણ તમારા માટે જાણવા જેવી વસ્તુ આ હતી કે નાઇટ્રોજન ના ઓક્સાઇડ છે એનું પણ ઉત્સર્જન થતું હોય છે બરોબર, નાઇટ્રોજન નું ઓક્સાઇડ નું પણ ઉત્સર્જન થતું હોય છે, અને એટલા માટે આન્સર ડી આવશે. જો થાપ ખાઈ ગયા ને ભાઈ, ખાઈ ગયા ને થાપ બરોબર, જો આ થાપ દૂર કરવાની હોય બરોબર, આ થાપ દૂર કર, આપણે અહીંયા અડધું ભણ્યા સમજો, હજી આપણે અડધી જ સમજૂતી મળે, એનો મતલબ આપણને કાર્બન ડાયોક્સાઇડ ખબર હતી, ઓક્સાઇડ ઓફ સલ્ફર, ભાઈ કોલસાની અંદર સલ્ફર તો હોવાનું જ ને બરોબર, તમને ખબર જ છે કોલસાની અંદર સલ્ફર હોય જ છે, કેમ નથી હોતું? અને ઉલટાનું જેને જે કોલસામાં સલ્ફર વધારે હોય ને ભાઈ, એ તો વધારે સળગે, વધારે સારો મીન્સ કે વધારે સારો કોલસો કહેવાય, જે કાર્બન મીન્સ જે કોલસાની અંદર સલ્ફર વધારે હોય એ તો વધારે સારો કોલસો કહેવાય ભાઈ, સમજાણું ભાઈ? તો પણ સમજાણું ભાઈ, આશા રાખું છું સમજાતું હશે. ચલો હજી ભાઈ એની પછી, ચલો હવે એની પછી સોળમો સવાલ જવાનો મારા, સોળમો સવાલ જોવો જરા, એટલે આની અંદર ડી ઓપ્શન આવશે ભાઈ, ત્રણે ત્રણ આવશે. ચલો સોળમો સવાલ જોવો ફટાફટ. હા ચલો, હવે આ સોળમા સવાલ, સવાલમાં તો બિલકુલ તમને નહીં સમજાવું, સોળમો સવાલ હું તમને બિલકુલ ઇંગ્લિશમાં થી ગુજરાતીમાં નહીં સમજાવું, પણ બધાને આવડવો જોઈએ, બધાને આવડવો જોઈએ ભાઈ. હા વિપુલભાઈ, એ વસ્તુ તમારી સાચી કે જેનામાં કાર્બન કન્ટેન્ટ વધારે હોય એ કોલસો તો સારો જ હોય, એન્થ્રેસાઇડ બરોબર, પણ સાથે એક વસ્તુ યાદ રાખવાનું, એમાં સલ્ફરની માત્રા હોય ને તો એ દહન ખૂબ સારું કરે. હા બરોબર, ઉદાહરણ તરીકે ડીઝલ્સ અને પેટ્રોલ બરોબર, સલ્ફર કન્ટેન્ટ, સલ્ફર કન્ટેન્ટ દહન પ્રક્રિયાને ઉદ્દીપકનું કામ કરે, સારા માત્રામાં પ્રજ્વલિત કરવાનું કામ કરે. ચલો કોઈ વાંધો નહીં, જે પણ હોય મૂકો. ચલો આપણે સોળમા સવાલ ઉપર આવે, સોળમો, સોળમા સવાલનો જવાબ બધાએ ફરજિયાત, હું તમને સમય આપું છું, કોઈ ચિંતા નથી, ફરજિયાત મને આન્સર આપવાનો છે, ફરજિયાત. હું કઈ બોલીશ નહીં, કોઈને કઈ સમજાવીશ પણ નહીં, આ વખતે તો હું કઈ નહીં સમજાવું તમને, ફરજિયાત તમારે મને આન્સર આપવાનો છે. આખે આખી ઘટના ભાઈ મેં તમને સમજાવેલી હતી, અને ઘટના સમજાતા સમજાતા મને પણ બીપી લો થઈ ગયું હતું. પોલર સ્ટ્રેટોસ્ફેરિક ક્લાઉડની ઘટના મેં તમને સમજાવેલી હતી આપણા શરૂઆતના લેક્ચરમાં, એક મહિનો થઈ જશે. ચલો પાકું બી આવે છે, કોઈનો ઓપ્શન બદલવો તો નથી ને, ફરીથી વાત જો, કોઈ બદલવો તો નથી ને. ચલો કોણ બને કે કરોડપતિ રમું છું હું, બી અમિતાભ બચ્ચનની જેમ બીપી વધારવાનું કામ કરું છું, બિગ બીની જેમ. હજી વિચારવાનો સમય છે, વિચારી લેજો, પછી એવું ના થાય કે હું કઈક નવો જ ઓપ્શન આપું તમને. શું કહે છે કે ઓઝોન એન્ટાર્કટિકની અંદર
બરોબર, ઓઝોનોલ બનવાની ઘટના છે એ ખૂબ ચિંતાજનક છે. બરોબર, અને શા માટે બરોબર આ ઓઝોન હોલ બનતો હોય છે? તો પહેલી વસ્તુ તમને આપી દીધું, પ્રેઝન્સ ઓફ પ્રોમિનેન્ટ ટ્રોપોસ્ફેરિક ટર્બ્યુલન્સ એન્ડ ઇનફ્લો ઓફ ક્લોરોફ્લોરોકાર્બન, એટલે કે ટ્રોપોસ્ફિયરની અંદર જે ઘણા બધા પ્રકારના પવનો છે એની અવર જવર. ભાઈ આમાં ટ્રોપોસ્ફિયર સાથે તો કોઈ લેવા દેવા જ નથી ભાઈ જવાનો, ટ્રોપોસ્ફિયર સાથે ઓઝોન લેયર છે એને કોઈ લેવા દેવા જ નથી આવતું ભાઈ. તો પેલો ઓપ્શન તો બાય ડિફોલ્ટ તૂટી ગયો. બીજું શું આવે છે? પ્રેઝન્સ ઓફ પ્રોમિનેન્ટ પોલર ફ્રન્ટ, એટલે કે ઉત્તર ધ્રુવની અંદર મીન્સ કે પોલર ફ્રન્ટ નું નિર્માણ થવું અને સાથો સાથ સ્ટ્રેટોસ્ફેરિક ક્લાઉડ નું પણ નિર્માણ થવું, આવું કંઈક ભણેલા હતા. એન ઇનફ્લો ઓફ ક્લોરોફ્લોરોકાર્બન અને સાથો સાથ ક્લોરોફ્લોરોકાર્બન પૂર ઉમેરાવો. ત્રીજું, એબસેન્સ ઓફ પોલર ફ્રન્ટ, એબસન્સ નહીં ભાઈ હાજરી હોય, પોલર ફ્રન્ટ ની હાજરી હોય એને પોલર વોર્ટેક્સ કહેવાય. આ પ્રેઝન્સ ઓફ પ્રોમિનેન્ટ પોલર ફ્રન્ટ નો મતલબ શું થાય ખબર? ઓલું પોલર વોર્ટેક્સ યાદ આવે, વોર્ટેક્સ એની હાજરી એક પ્રકારનું ચક્રવાત. બરોબર, અને બીજું શું કીધું? એબસેન્ટ, એબસેન્ટ એટલે ગેરહાજરી, એક છે ગેરહાજરી નહીં ભાઈ. સ્ટ્રેટોસ્ફેરિક ક્લાઉડ એન્ડ ઇનફ્લો ઓફ મિથેન એન્ડ ક્લોરોફ્લોરોકાર્બન, ભાઈ ઇનફ્લો ઓફ મિથેન એન્ડ ક્લોરોફ્લોરોકાર્બન આમાં ભાઈ આ વસ્તુ ખોટી જોડણી કરીએ છીએ આપણે. એબસેન્સ, એબસન્સ શબ્દ ના આવે, એબસન્સ શબ્દ આવે નહીં. ઇન્ક્રીઝ ટેમ્પરેચર એટ પોલર રિઝન ડ્યુ ટુ ધ ગ્લોબલ વોર્મિંગ, ભાઈ આવું તો કઈ હરતું જ નહીં, તાપમાન સાથે તાને આપણે જોઈન્ટ નહોતું કર્યું, ઉલટાનું જયારે ઠંડી હોય ને ઠંડી ત્યારે વધારે ગાબડું પડે, ઠંડી પડે એટલું વધારે ગાબડું પડતું હતું. તો બી ઓપ્શન આવશે ભાઈ, લગભગ બધાને આવડતો હશે, આશા રાખું છું. ચલો એની પછી સત્તરમો, સત્તરમો પણ ભણાવી દીધો જવાનો. ચલો સત્તરમો પણ ભણાવી દીધો, ઓબ્ઝર્વ કરો સત્તરમો આન્સર. કાર્બન ક્રેડિટ ની બાબતમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? કાર્બન ક્રેડિટ ની બાબતમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? હું પણ આ વિધાન પણ હું નહીં સમજાવું, ભલે ઇંગ્લિશ માર્યું, બધા ફરજિયાત ઇંગ્લિશમાં કરવાનું છે ફરજિયાત. ચલો ઓછા થઈ ગયા, ઘણા બધા લોકો ઘટી ગયા, કોઈ વાંધો નહીં, આવેલા હતા ઘણા બધા, પછી સવાલ અઘરા બન્યા એટલે ગાયબ થઈ ગયા છે. નિકેત ચૌધરી, પહેલી વખત છો નિકેત ચૌધરી લેક્ચરમાં? મેં તમને પહેલી વખત ઓબ્ઝર્વ કર્યા. ચલો સુરેશભાઈ દેસાઈ, તમારું નામ પણ મેં પહેલી વખત સાંભળ્યું સુરેશભાઈ. ઓકે, ડી 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 સુરેશભાઈ ડી, કરિશ્મા બેન ડી, સાંગાણી વિપુલ ડી. હા એવું નથી ને, એકની પાછળ બધા તૂટી પડવાનું. નિકેત ચૌધરી, આઈ એમ યોર બેક બેન્ચર સ્ટુડન્ટ, બેક બેન્ચર બહુ સારો શબ્દ વાપર્યો તમે યાર. ચલો વિપુલભાઈ બાર અહીંયા, તમે પણ ડી ગયો છો. ચલો કાર્બન ક્રેડિટ બરોબર બધાને ખબર પડી ગઈ છે, આ વસ્તુ ખોટી છે ભાઈ. કાર્બન ક્રેડિટ ના ભાવ અહીંયા તમને એમ કે છે, જો આ વાક્ય શા માટે ખોટું, તમને એમ કે છે કાર્બન ક્રેડિટ ના ભાવ છે ને સમયે સમયે યુનાઇટેડ નેશન્સ એનવાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા ફિક્સ કરે. ના ભાઈ ના, એ તો બજાર ઉપર છે ભાઈ, બજાર ઉપર છે. કોના ઉપર છે? બજાર ઉપર આધાર રાખે છે. બજારમાં જો કાર્બન ક્રેડિટ જોતી હોય ભાવ વધારે હોય છે, ના જોતી હોય ભાવ ઓછા હોય, સમજાણું ભાઈ? ચલો બાકી તો આ ત્રણે ત્રણ વિધાનો સાચા છે તો યાદ રાખી લેવાના. ઓકે ચલો ચલો, કાયદા તો આપણે ભણ્યા નથી તો એ તો આપણે બાકી જ રાખવા પડશે ભાઈ, કાયદાનો સવાલ. ચલો એની પછી આગળના પેજમાં વધીએ જરાક, શું લાગે છે? ચલો આગળ વધીએ. ચલો મેં પણ સોલ્વ નથી કર્યા, તમારી સાથે હું પણ સોલ્વ કરું છું એ બાને. ચલો જોઈ લઈએ, વિચ ઓફ ધ ફોલોઈંગ. ચલો પહેલો જ સવાલ, બાયોડાયવર્સિટી ઓફ જીઓગ્રાફિકલ એરિયા, વિચ ઓફ ધ ફોલોઈંગ કેન બી થ્રેટ, થ્રેટ નીચેનામાંથી કોણ બાયોડાયવર્સિટી જીઓગ્રાફિકલ એરિયાના થ્રેટ માટે જવાબદાર છે? પહેલી વસ્તુ ગ્લોબલ વોર્મિંગ, બીજી વસ્તુ ફ્રેગમેન્ટેશન ઓફ હેબિટેટ, ત્રીજી વસ્તુ ઇન્વેઝન ઓફ એલિયન સ્પીસીસ, ચોથી વસ્તુ પ્રમોશન ઓફ વેજીટેરિયનિઝમ. એટલે કે વેજીટેરિયનિઝમ એટલે શું ખબર ભાઈ? શાકાહારીપણાને પ્રોત્સાહન આપવું જવાનો.
શું લાગે છે જવાનો? શું લાગે છે? પ્રમોશન ઓફ વેજીટેરિયનિઝમ નથી આવતું એમ? ચલો આનો આન્સર તો મને પણ નથી ખબર ભાઈ, જોવો પડશે મારે. ચલો મેજોરિટી શું કહે છે એ? ચલો હું પણ યાર તમારી સાથે હું પણ ટ્વીટ કરું, ચલો હું પણ કમેન્ટ કરું, ચલો ચલો હું પણ કમેન્ટ કરું છું. ચલો હવે હું પણ આન્સર નહીં આપું, ઓકે? પહેલા સવાલ જોઈ લઈને હું પણ કમેન્ટમાં લખીશ મારો આન્સર. વિચ ઓફ ધ ફોલોઈંગ કેન બી થ્રેટ ટુ બાયોડાયવર્સિટી? ચલો ગ્લોબલ વોર્મિંગ મને લાગે છે, ફ્રેગમેન્ટેશન ઓફ હેબિટેટ એ પણ છે, એની પછી ઇન્વેઝન ઓફ એલિયન સ્પીસીસ, હા એ પણ હોઈ શકે ભાઈ, અને પ્રમોશન ઓફ, ભાઈ ચોથું મને નથી લાગતું. ઓકે તો ચલો હું પણ તમારી સાથે એ આન્સર લખું છું, ચલો મને પણ એ સાથે હું જવાબ પસંદ કરું છું, હું પણ એને જોઈન કરું છું. ઓકે ચલો આન્સર પેન્ડિંગ રહેશે, આન્સર છે એ પેન્ડિંગ રહેશે. ચલો ચલો એની પછી બીજો સવાલ બાકી રાખીએ. ઓકે ચલો એક જ મિનિટ. જો પ્રાણીઓનો સવાલ ભાઈઓ, ચોથો સવાલ જો પ્રાણીઓનો આવ્યો, ઓરિક્સ એન્ડ ચીરુ, ઓરિક્સ એન્ડ ચીરુ વિશેનો સવાલ. ચલો કોઈ વાંધો નહીં, જોઈ લેજો હવે. ચલો હું સવાલ પહેલા તો આપણે જે ભણેલા છે ને એ ગોતીઓ, એક જ મિનિટ. ચલો એક જ મિનિટ, મેં અમુક સવાલ જોયેલા હતા આની અંદર હજી, કે જે આપણે ભણેલા હતા એમાંથી જ હતા. ચલો કયા કયા હતા તો જોઈએ. હા ચલો આ રહ્યો બાજુનો જ સવાલ યાર, હું તો આગળ આગળ ફરું છું પણ અહીંયા બાજુનો જ સવાલ હું તો ભૂલી ગયો. એક જ મિનિટ, ઉપર છે કોઈ સવાલ આપણા માટે કઈ કામનો હોય એવો? ચલો આ રહ્યો, હા 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 હા, પાંચમો સવાલ. ચલો પાંચમો સવાલ, નીચેનામાંથી સમજો, પાંચમો સવાલ હું રાખું છું, એનું કારણ છે કે અમુક અમુક પ્રાણીઓ આપણે ભણ્યા આની અંદર તો આપણે ખબર હોય છે. નીચેનામાંથી કયા પ્રાણીઓ કુદરતી રીતે ભારતમાં જોવા મળે છે? પહેલું બ્લેક નેક ક્રેન, પક્ષી ભાઈ ખબર ને જવાનો મારા, યાદ રાખજો. બીજું ચિત્તો મળે જ જોઈએ, ચિત્તો ભારતમાં મળે છે કુદરતી રીતે અત્યારે. ત્રીજું ફ્લાઇંગ સિર, ઉડતી ખિસકોલી, કોઈ જોયું ઉડતી ખિસકોલી? મેં તો જોઈ ભારતમાં, સોરી આન્સર ના બોલે, સોરી ફ્લાઇંગ સ્ક્વિરલ છે ભારતમાં કોઈ જોઈ? ઉડતી ખિસકોલી ભારતમાં કોઈ જોઈ છે ભાઈ? એને ક્યાં મળે છે કોઈને ખબર છે? ભારતની અંદર ફ્લાઇંગ સ્ક્વિરલ ક્યાં મળે છે કોઈને ખબર છે? એની પછી સ્નો લેપર્ડ, એટલે કે સ્નો લેપર્ડ એટલે શું ખબર? બરફમાં રહેતો ચિત્તો, દીપડો. શું લાગે છે? ચલો આન્સર જો, આન્સર શું લાગે છે બધાને? જો મારા ખ્યાલથી બ્લેક નેક મીન્સ કે ચિત્તો તો જોવા નથી મળતો, બે નંબર તો કેન્સલ થઈ ગયું, બે 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 કેન્સલ થઈ ગયું, તો હવે એક જ ઓપ્શન વધે છે મારા ખ્યાલથી. ભાઈ એક વસ્તુ યાદ રાખજો, ફ્લાઇંગ સ્ક્વિરલ જોવા મળે છે, કહી દઉં, વેસ્ટર્ન ઘાટમાં જોવા મળે, જોઈ લેજો ઇમેજમાં. બરોબર, બી આન્સર આવશે. શું આવશે? બી આવશે ભાઈ. ઓકે ચલો જવા દો, એ તો આન્સર ખબર હતી મને પણ. ચલો એની પછી હા નીચે અહીંયા એક અગત્યનો વસ્તુ રહી ગઈ. ચલો આ છઠ્ઠો સવાલ ભાઈઓ, મને પણ નથી ખબર આનો આન્સર. મેં તમને એક વાર હસતા હસતા વાત કરેલી હતી, મેં તમને હસતા હસતા એક વખત વાત કરેલી હતી કે પેપરમાં ઘરે જઈને જોજો કે ચામાચીડિયું, મધમાખી અને પક્ષી, તો વિચ ઓફ ધ અબોવ ઇઝ આર પોલિનેટિંગ એજન્ટ, અથવા તો એજન્ટ્સ ઉપરનામાંથી ત્રણમાંથી કોણ પોલિનેટિંગનું, પોલિનેશનનું કામ કરે છે તમારા અનુસાર? ચિત્તા લાવ્યા છે? હજી વાર છે ભાઈ, ચિત્તા લાવ્યા નથી ભાઈ, હજી નથી આવ્યો ચિત્તો, વાર છે ભાઈ, હજી એનો વિવાદ ચાલે છે. સુરેશ દેસાઈ, હજી ચિત્તાને હજી કાના નેશનલ પાર્કમાં વિવાદ ચાલે છે, આ પહેલા હતા પણ અત્યારે નથી ભાઈ. અને એમાં સવાલ જો ફરીથી હું તમને કહું, શું કીધું? આર નેચરલી, આર આર બરોબર વર્તમાનમાં છે ભાઈ, વર્તમાન વર્તમાન કાળ. ચલો ફરીથી જુઓ, છઠ્ઠો આન્સર આપો ભાઈ, છઠ્ઠાનો, અને એવું હશે તો છેલ્લે જોઈ પણ લઈશું સુરેશભાઈ દેસાઈ, બની શકે તમે પણ સાચા હો. અને આ સવાલ 2011 ના છે, 11-12 ના પેપર ના છે ભાઈ. ચલો શું લાગે છે? ઉપરનામાંથી ત્રણમાંથી કોણ પોલિનેશનનું કામ કરી શકે? ઉપરના ત્રણમાંથી કોણ પોલિનેશનનું કામ કરી શકે? ચામાચીડિયું, પક્ષ, પછી મધમાખી કે પક્ષીઓ? મારા ખ્યાલથી તો તમારી સાથે, હું પણ તમારી સાથે જ જવા માંગુ છું. ચલો હું પણ આન્સર લખી દઉં તમારી સાથે કમેન્ટ બોક્સ. ચલો મેં પણ લખી દીધો છે ડી, બરોબર. આન્સર પેન્ડિંગ, આન્સર જોવાનો પેન્ડિંગ છે હજી મારે, મને ખબર નથી, પરફેક્ટલી મને ખબર નથી તો હું પેન્ડિંગ રાખું છું. ચલો મારા ખ્યાલથી મને તો ડી લાગે છે, પણ તેમ છતાં કદાચ એ લોકો કંઈ નવું કાઢે. ચલો હવે એની પછી આ સવાલ તો ભણાઈ દીધો છે ભાઈઓ, અને આ તો આવડવો જોઈએ બધાને, આ સવાલ ફરજિયાત આવડવો જોઈએ બધાને. વોટ વુડ F1, ચલો આ તો બધાને આવડવો જોઈએ, બધાને આવડવો જોઈએ, ફરજિયાત આવડવો જોઈએ. મેં કમ્પ્લીટલી ભણાઈ દીધેલો છે જવાનો બધાને.
અને મારે બધાની 29 લોકો લાઈવ છે, 29 29 ની મારે કમેન્ટ જોઈએ. વાલા જયદીપસિંહ વેલકમ, પહેલી વખત લાગો છો. ભાઈ ચીટિંગ નહીં કરવાની હો, ઘણા લોકો સાઈડમાં પીડીએફ ખોલી નાખશે. ભાઈ મારી પાસે એમ તો બીજો 3 મોબાઈલ છે, પણ મેં તેમ છતાં પણ તમારી સાથે ઈમાનદારી પૂર્વક હું આન્સર, ખોટો હોય તો ખોટો, મારો પણ ખોટો હું સ્વીકારું છું કે ગમ ના એવું બની છે. મને પણ ના આવડે ભાઈ, એવું થોડું કે મને બધું ઉપરથી હું શીખીને આવ્યો હોય. ભાઈ મને પણ ના આવડે તો હું પણ શીખું છું તમારી સાથે, તો ચીટિંગ નહીં કરવાની ભાઈ. ઓકે, ઈમાનદારીથી હું પણ ખોટો આન્સર લખું છું, જો અહીંયા સાચો ખોટો જે પણ આવતો હોય. ઓ જિજ્ઞા પરમાર વેલકમ, પહેલી વખત આવ્યા લાગો છો. હા ઘણા બધા લોકો એક 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 સવાલ માટે આવે છે, એક સવાલ માટે જતા રહે છે. ચલો આન્સર આપો મિત્રો ફટાફટ. વોટ હેપન? ફાયટોપ્લાન્કટોન, પહેલા તો ફાયટોપ્લાન્કટોન ભણી ગયા. એટલે કે સમુદ્રની અંદરથી જો ફાયટોપ્લાન્કટોન છે સંપૂર્ણપણે 100%, અને આપણને ખબર હતી, તમને ખબર ને કે જો પૃથ્વીનું તાપમાન, જો પૃથ્વીનું તાપમાન 2 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું વધી જાય તો સમુદ્રમાંથી 99% કોરલ રીફ મૃત્યુ પામે, અને એના પરિણામે ફાયટોપ્લાન્કટોનને પણ બહુ મોટા પાયે નુકસાન થાય, એ તો ખબર હતી ને. તો ચલો, તો ઓશિયન એઝ અ કાર્બન સિંક વુડ બી એડ્રેસલી એફેક્ટેડ, મને એવું લાગે પેલો સાચો છે. ભાઈ ફાયટોપ્લાન્કટોન છે ને કાર્બન ડાયોક્સાઇડ બહુ મોટા માત્રામાં સાચવવાનું કામ કરે, અને જો મૃત્યુ પામે બરોબર, તો એ જે કાર્બન એને જે અત્યાર સુધી સ્ટોર કરી નાખ્યો હોય પોતાના શરીરમાં એડેસ્ટ હોય. ફાયટોપ્લાન્કટોન એટલે કહી શકો સમુદ્રની અંદર ઉગેલું વૃક્ષ, ચલો એવું હું કહી શકું, સમુદ્રની અંદર ઉગેલું વૃક્ષ. તો એ વૃક્ષ મૃત્યુ પામે તો કાર્બન ડાયોક્સાઇડ છોડી જશે, કાર્બન સિંકને અસર થશે. બીજું શું? ફૂડ ચેન ઇન ધ ઓશિયન વુડ બી એડર્સલી, હા 100%. ભાઈ ફૂડ ચેન, ભાઈ એ તો ઝાડવું છે, વૃક્ષ છે તો એ તો આહાર માટે જરૂરી જોઈએ ને, વનસ્પતિ મીન્સ કે સમુદ્રના પ્રાણીઓ માટે, માછલીઓ માટે, ખાસ કરીને નાની માછલીઓ. તો ડેન્સિટી ઓફ ધ વોટર, ઓશિયન વોટર વુડ ડ્રાસ્ટિકલી ડિક્રીઝ, એટલે કે સમુદ્રની જે ડેન્સિટી એટલે કે ઘનતા છે એમાં ડ્રાસ્ટિકલી એટલે કે ખૂબ મોટા પાયે ઘટાડો આવશે. ભાઈ ઘટાડો આવશે સમુદ્રની ઘનતામાં, બહુ મોટા પાયે ઘટાડો આવશે. યાર આ નવું લાવ્યું, એટલા બધા મોટા પાયે તો મેં વિચાર્યું જ નહોતું, એટલા પાયે મોટા પાયે. મીન્સ કે આ લોકો વિચાર કરો ડેન્સિટી ઘનતા સાથે જોડી દીધું જૂ પ્લાન્ક્ટોનને, કે ભાઈ જૂ પ્લાન્ક્ટોન મૃત્યુ પામે બરોબર તો એની ડેન્સિટીમાં ઘટાડો થાય. પણ હું નથી માનતો ઘટાડો થાય, મને તો એવું લાગે ઉલટું લાગે, વધારો થાય મને એવું લાગે છે. ઘટાડો ને વધારો થાય મને એવું લાગે છે. હા દિવ્યાબેન ડોડિયા ખૂબ સરસ, મને તો એવું લાગે વધારો થાય. ચલો હું પણ આન્સર લખું છું, ચલો હું પણ કમેન્ટ બોક્સની અંદર મારો ખોટો આન્સર લખું છું. સાચો ખોટો તમારે, મીન્સ કે મારે જોવાનું ને મારો સાચો કે મારો ખોટો, તમારે તમારું જોવાનું, હું મારું જોઈશ. ચલો હું આન્સર મારી રીતે આપું છું, હું આન્સર લખું છું, લખી દીધો. ચલો ચોરી નહીં કરવાની ભાઈ, સાહેબનો આન્સર ભલે કમેન્ટમાં દેખાતો હોય. ચલો તો 3 સવાલ જોયા, હજી આપણે ભાઈ આગળ જોવા છે, કંટાળો આવે છે કે જોવા છે, નહીંતર 3 ના 3 કે 4 છે એના સવાલના જવાબ જોઈ લો જો આપણે સોલ્વ કરીએ. ભાઈ કંટાળો આવે છે તો હજી આપણે કોણ બનેગા કરોડપતિ ખેલીએ તમારી સાથે. મેં પણ નથી જોયું પેપર અને તમે પણ નથી જોયું, બંને સાથે સોલ્વ કરીએ. જવાબ તો અમુકના પેન્ડિંગ છે, બધાના જવાબ છેલ્લે આપણે જોઈ લઈશું પાછા. કંટાળો નથી આવતો ને ભાઈ? કન્ટિન્યુ રાખું? કન્ટિન્યુ રાખવાની ઈચ્છા હોય તો યસ લખીને મોકલો, એટલે હું રિપ્લાય આપી દઉં. ભાઈ કન્ટિન્યુ રાખવું તો યસ લખીને મોકલો, નહીંતર હું આરામ લઈ લઉં. ચલો બધાએ લખી, લગભગ 4-5 લોકોએ હા પાડી, એટલે ઘણા લોકોને કંટાળો આવતો હોય ને એવું લાગે છે. ચલો કોઈ વાંધો નહીં, હું પાણી પી લઉં, ત્યાં લગી કદાચ કોઈનું મન બદલી જાય, નહીંતર આપણે હજી અહીંયા બ્રેક લઈ લઈએ. ચલો ઓકે, મોટા ભાગના લોકો તૈયાર છે એવી આશા મને દેખાઈ રહી છે. ઓકે તો ચલો એક કામ કરીએ, આપણે આગળ વધીએ. ચલો બધાની ઈચ્છા છે તો વધીએ. ચલો એની પછી, ચલો આનો સવાલનો જવાબ પેન્ડિંગ રહેશે, પેન્ડિંગ રહેશે, 8મો પેન્ડિંગ બરોબર. આમ જોવા જાવ તો બીજા પેપરના આન્સર મને નથી ખબર, તો પેન્ડિંગ રાખું છું, તો બધાના સવાલના જવાબ સાથે જોઈશું. પણ અત્યારે આપણે આગળ વધીએ કે આપણે કોઈ ભણી ગયા હોય એવો સવાલ આવે છે. ચલો ક્લાઇમેટ ચેન્જના તો લગભગ બધા ભણી ગયેલા છીએ, મને યાદ છે ત્યાં સુધી ક્લાઇમેટ ચેન્જ તો આપણે મોટા ભાગના બધા ભણી ગયેલા છે. ચલો ક્લાઇમેટ ચેન્જ આપણે જોઈએ. ચલો આની અંદર 11મો સવાલ, 11th question. ચલો 11મો સવાલ બધા મિત્રો માટે,
ખાસ ચલો મારા માટે પણ સવાલ છે, મને પણ નથી આવડતો, મેં પણ પહેલી વખત જોયો. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. ક્લોરોફ્લોરોકાર્બન નો એઝ ઓઝોન ડેપ્લેટિંગ સબસ્ટન્સ આર યુઝ. ઓહો, અઘરો સવાલ જોયો ભાઈ. ક્લોરોફ્લોરોકાર્બન કે જે ઓઝોન ડેપ્લેટિંગ સબસ્ટન્સ તરીકે યુઝ ઓળખાય છે, એ ક્યાંથી આવે છે, કઈ કઈ જગ્યાએ ઉત્પાદન? પહેલી વસ્તુ પ્લાસ્ટિક ફોર્મમાંથી, આ પહેલી વસ્તુ. બીજું કીધું ટ્યુબલેસ ટાયર. ઓહો, ટ્યુબલેસ ટાયર બને. જો અહીંયા ઓબ્ઝર્વ કરો, જબરું મૂક્યું ભાઈ આ લોકો, જો તમારા માટે દમદાર ઓપ્શન મૂક્યા, ટ્યુબલેસ ટાયર. ત્રીજું ક્લીનિંગ સર્ટેન ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ્સ. અને ચોથું પ્રેશરાઇઝિંગ એજન્ટ્સ ઇન ધ એરોસોલ કેન્સ. ઓહો, બહુ અઘરા અઘરા ઓપ્શન મૂકે છે આ લોકો તો. ટ્યુબલેસ ટાયરના ઉત્પાદનમાં પણ લખી દીધું આ લોકોએ તો, બોલું. ચલો હું પણ મારો આન્સર લખું, તમે પણ તમારો મૂકો. ભાઈ પહેલા તમે મૂકો, પછી હું મારો આન્સર મૂકું. તમે ઘણા લોકો ચોરી કરે છે. ચલો આન્સર મૂકો બધા ફટાફટ. બે સાહેબનું ખોટું પણ હોય, એવું મને આવડતું એવું જરૂરી નથી. મને આમાં એકાદ શંકા પણ છે, મને ટ્યુબલેસ ટાયરમાં શંકા છે, પણ ટ્યુબલેસ ટાયરમાં જે હવા વાપરવામાં આવે ને એના લીધે હું લખું છું. ટ્યુબલેસ ટાયરની અંદર નાઇટ્રોજન હવાનો યુઝ થાય, તો ક્લોરોફ્લોરોકાર્બન તરીકે આવે, એટલા માટે મેં ડી લખ્યું છે. બે નંબર લખ્યું, બે નંબરને પસંદ કર્યું, બાકી બે નંબર ઉપર મને શંકા છે ભાઈ. ચલો તો તમારે તમારી રીતે પસંદ કરો. સ્કીપ સ્કીપ નહીં ભાઈ, આપો આન્સર, એમાં શું છે, આપણે શીખવા માટે જ બેઠા છીએ. ઓકે ચલો, આશા રાખું બધાને આન્સર મળી, આન્સર આપજો. ચલો ચલો હવે એની પછી તમને ઈચ્છા હો ભાઈ. હા મને પણ નથી ખબર, હું પણ અંદાજે જ આપું છું. ચલો ભાઈ ડી ડી આન્સર મીન્સ કે હવે સોરી ડી આન્સર સોરી હવે બારમા નંબરનો સવાલ. ચલો બારમા નંબરનો સવાલ. ધ ઇન્ક્રીઝિંગ અમાઉન્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ ઇન ધ એર ઇઝ સ્લોલી રેઇઝિંગ ધ ટેમ્પરેચર ઓફ એટમોસ્ફિયર બીકોઝ ઇઝ એબ્સોર્બ. એટલે કે વાતાવરણની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ છે એ ધીમે ધીમે વાતાવરણનું તાપમાન વધારે છે. શા માટે? હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ ધીમે ધીમે વાતાવરણનું તાપમાન વધારે છે, કારણ કે એ કઈ વસ્તુનું એબ્સોર્બશન કરે છે, કઈ વસ્તુનું શોષણ કરે છે. મિત્રો આનો આન્સર ના આવડ્યો ને તો બધાને ઘરે આવીને ફટકારીશો. આવડો જોઈએ, ફરજિયાત આવડો જોઈએ ભાઈ. ના આવડ્યો ને ભાઈ તો મજા નહીં આવે, બીજી વખત મળશો ને બરોબર, તો આપણે બોલવા જેવું નહીં રે ભાઈ. આવડો જોયો ભાઈ, ફરજિયાત આવડો જોઈએ ભાઈ. ચલો આન્સર લખો ભાઈ, હજી ઘણા લોકો આન્સર નથી લખ્યો. લાઈવ બહુ બધા લોકો છે, આન્સર નથી લખતા. બધા ડી લખે છે, પાકું ડી આવે એમ કોન્ફિડન્સ છે. શું ઘર દેખાય તમે દોરેલું, ક્યાં ઘર, કયું ઘર મને તો. ઓકે હા, ઓલું ભણાયું ત્યારે ઘર દોરેલું હતું એ ઘર. ઓકે ચલો લોક, ડી ઓપ્શન બધા માટે લોક કરું છું. ચલો હું પણ મારો આન્સર જમા કરાવી દઉં. ઓકે મેં તો નથી આપ્યો, તો ચલો હું પણ આન્સર આપી દઉં છું. ચલો હવે એની પછી બીજો કોઈ સવાલ હોય તો આપણે જોઈએ. ક્લાઇમેટ ચેન્જના હજી બે સવાલ, અહીંયા એક સવાલ હતો. ચલો હજી એક છે હો, મજા આવશે. ચલો જોઈએ, અને એ પણ પાછો ભણી ગયેલા ટોપિકમાંથી જ છે. ચલો ભણી ગયેલા છે ને એ ટોપિકમાંથી છે. ચલો ઓશિયન એસિડિફિકેશનનો ચલો આખો સવાલ, હો બહુ મોટો સવાલ છે, ભલે વાંચવામાં સમય લાગે, બરોબર વાંચવામાં ભલે સમય લાગે પણ ધ્યાનથી સોલ્વ કરજો. ડી હજી ભાઈ નીચે ઓપ્શન જોજો, અહીંયા આ એ, આ બી, આ સી અને આ ડી ઓપ્શન ધ્યાનથી જોજો. થોડા ભેગા થઈ ગયા છે, ચિંતા ના કરો. સમુદ્રનું એસિડિફિકેશન વધી રહ્યું છે, વાય ઇઝ ધીસ ફિનોમેના અ કોઝ ઓફ કન્સર્ન. શા માટે આ ચિંતાનો વિષય છે ભાઈ? ધ ગ્રોથ ઓફ સર્વાઈવલ ઓફ કેલ્સિરિયસ ફાઇટોપ્લાન્ક્ટન વિલ બી એડવર્સલી અફેક્ટેડ. મેં તમને આવું કંઈક ભણાવેલું હતું. ચલો કોઈ વાંધો નહીં, જેને યાદ હોય એ કરજો.
એક મિનિટ, સવાલ ઘણા મિત્રો ન દેખાતો હોય એવું લાગે છે મને. ચલો થોડુંક નીચે લઈ લો, કોઈ વાંધો નહીં. ચલો મારો, ચલો એને જો અહીંયા શું લખેલું, મારા ફોટા પાછળ શું લખેલું છે હું વાંચી જાઉં છું, ધ્યાનથી સાંભળજો. એ સમુદ્રનું એસિડિફિકેશન વર્તમાનમાં વધી રહ્યું છે, તો એના પરિણામે બરોબર નીચેનામાંથી કયા કયા નુકસાન થઈ શકે છે, નીચેનામાંથી કયા કયા નુકસાન થઈ શકે. અને એટલે કે કહેવાનો મતલબ, શા માટે આ ચિંતાનો વિષય છે, સમુદ્રનું એસિડિફિકેશન વધી રહ્યું છે, શા માટે ચિંતાનો વિષય છે, આ 13માં નંબરનો સવાલ છે. હવે ચાર વિધાન છે, હવે તમારે જોવાનું છે. પછી તમે બધા આપો આન્સર, પછી હું પણ આપું, ધ્યાનથી વાંચો, ચિંતા નથી. નિબંધ છે, આન્સર કહેવાય આને, ક્વેશ્ચન ના કહેવાય, નિબંધ કહેવાય. આશિષ ભાઈ ગજેરા, આટલો બધો કોન્ફિડન્સ ભૂકા કાઢે ભાઈ. ચલો હું પણ આન્સર લખી દઉં છું, ચલો હું પણ આન્સર લખી દઉં છું મારો. ચલો હું પણ તમારી સાથે વહેતી ગંગામાં હાથ ધોઈ લઉં છું, ઓકે. ચલો ચલો તો હવે, ચલો હવે બીજો કોઈ સવાલ હોય તો હજી જોઈએ. ચલો હવે બસ રાખીએ ભાઈ, ચલો હવે પેલા તો આન્સર જોઈ લઈએ. ચલો આપણે કેટલા કેટલા ક્વેશ્ચન જોયા. ચલો હું પેલા અહીંયા, ચલો એક જ મિનિટ, હું પેલા તો આન્સર લખી લઉં છું, પછી હું તમને ફટાફટ તમને એ નંબર પ્રમાણે સોલ્વ કરાવતો જઈશ, ઓકે. ચલો એક જ મિનિટ, ચલો એક જ મિનિટ જવાનો, હું પેલા તો આન્સર નોટ કરી લઉં, પછી આપણે ફરીથી જોઈએ, ઓકે. ચલો એક, એ બે, બી ત્રણ, બી ચાર, એ પાંચ, બી છ, બી સાત, એ આઠ, એ નવ, એ દસ, બી અગિયાર, ડી બાર, બી તેર, એ ચૌદ, એ પંદર, સી સોળ, એ સત્તર, એ. ચલો થઈ ગયા, ચલો મેં લખી લીધા. ચલો હવે ફરીથી આપણે ઉપર વધીએ આગળ, અને આપણા જે સવાલ છે સોલ્વ કરેલા છે જોઈએ. ચલો તો પહેલો જ સવાલ, એક જ મિનિટ, પહેલો સવાલ, વિચ ઓફ ધ ફોલોઈંગ કેન બી થ્રેટ ટુ બાયોડાયવર્સિટી ઓફ ધ જીઓગ્રાફિકલ એરિયા. ચલો જે વિવિધતા માટે બરોબર કોણ કોણ બરોબર નીચેનામાંથી નુકસાનકારક છે, તો બધાનું સાચું છે. ચલો ચિંતાનો વિષય નથી ભાઈ, બધાનું સાચું છે. પહેલો નંબર બધા એ ઓપ્શન આપેલો હતો, બધાને ચોથા ઓપ્શનમાં શંકા હતી કે જો લોકો વેજીટેરિયનિઝમ એટલે શું ખબર, કે લોકોને શાકાહારી બનાવીએ તો એનાથી કોઈ નુકસાન નથી ભાઈ, જે વિવિધતાને શાકાહારી બનવાથી કોઈ નુકસાન થતું નથી. ચલો બધાનું લગભગ સાચું છે, પહેલા નંબરનો આન્સર એ આવશે. એની પછી આપણે બીજો કયો સવાલ સોલ્વ કરેલો હતો તો એ આપણે જોઈએ. ચલો આ ઓરિક્સ ને પાંચમો હતો, હા સામે પાંચમો સવાલ છે કે ભારતની અંદર નીચેનામાંથી વર્તમાનમાં કયા કયા જીવો દેખાઈ રહ્યા છે, તો પાંચમા આવે છે બી, એટલે કે એક બે, પાંચમું સાચું છે ને, પાંચમામાં તો એક જ મિનિટ, પાંચમામાં લોચો લાગે છે, આ લોકોને ટાઈપિંગમાં મિસ્ટેક થઈ ગઈ શું, પાંચમામાં લોકો બી કે છે. ના ભાઈ, પાંચમું ખોટું છે, પાંચમામાં લોકોનો આન્સર ખોટો છે. ફ્લાઇંગ સ્પિરલ આવે છે ભાઈ બરોબર, ઉડતી ખિસકોલી છે એ ભારતની અંદર જોવા મળે છે. પાંચમો નો આન્સર હકીકતમાં ખોટો પડે છે, ત્રીજા નંબરનું આવે છે, ઓકે. અને એટલા માટે એમાં જવાબ તમે જોવા જાઓ તો બે નંબર નથી આવતું, એટલા માટે. અને હા, એમાં આન્સર જ ખોટો છે ભાઈ, એનો આન્સર જ ખોટો છે. એનું કારણ છે કે તમને ચારેમાં બી બી લખેલું છે, ચારેમાં બે 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 લખેલું છે, ચિત્તો તો મળતો જ નથી ભાઈ, તો આન્સર ખોટો થઈ ગયો છે, ઓકે. ચલો ચલો એની પછી આપણે જોઈએ છઠ્ઠા નંબરમાં પોલિનેશન. છઠ્ઠા નંબરમાં શું આવે છે, છઠ્ઠામાં આવે છે ત્રણે ત્રણ, ત્રણે ત્રણ આવે, ઓબ્વિયસ છે. તમને એમ થાય કે બેટ એટલે કે કોઈ પ્રાણી છે, અહીંયા જો તમને એક વાક્ય લખી શક્યો પેપરમાં કે પોલિનેશનની પ્રક્રિયામાં ઉડતા પ્રાણીઓ પણ સંકળાયેલા છે. ઉડતા પ્રાણી એટલે શું, ચામાચીડિયું.
અને પોલિનેશનની પ્રક્રિયામાં શા માટે સંકળાયેલું છે? કારણ કે એ ચામાચીડિયું છે જ્યારે કોઈ ફળ ખાશે તો એના બીજ એ પોતાના મળ ત્યાગ દ્વારા બીજી કોઈ જગ્યાએ છોડશે, તો એના દ્વારા પોલિનેશનની પ્રક્રિયામાં જોડાયેલું છે. અને બી મધમાખી તો આવશે અને પક્ષીઓ પણ આવશે ભાઈ. ઓકે ચલો એની પછી, એની પછી કયો જોઈએ? આઠમો જવાબ કે ફાયટોપ્લાન્કટોન છે એ સમુદ્રની અંદર સંપૂર્ણપણે નાશ પામે તો શું થઈ શકે છે, શું થઈ શકે છે એ આપણે જોવાનું હતું. તો ચલો એનો આપણે આન્સર જોઈ લે કે આઠમા માં આપણે આન્સર શું આવે છે ભાઈ? એ આન્સર આવે છે આઠમા માં આવે છે એ. ઓકે એટલે કે હકીકતમાં ત્રીજું જે વિધાન છે સમુદ્રની ડેન્સિટી વાળું એ બિલકુલ ખોટું છે ભાઈ. સમુદ્રની ડેન્સિટી વાળું વિધાન છે બિલકુલ ખોટું છે. ઓકે તો જવાબ આવશે એક અને બે, ફક્ત એક અને બે જ સાચા છે. અને હકીકતમાં આપણે એક વસ્તુ સમજો કે આપણે ફાયટોપ્લાન્કટોન મૃત્યુ પામે બરોબર સંપૂર્ણપણે અને ડેન્સિટી સમુદ્રની વધી જાય ઘટી જાય એવી આપણે કોઈ ચર્ચા જ નથી થઈ ભાઈ. ઓકે તો ત્રણ નંબરનું વિધાન ખોટું છે. તો ખાલી જવાબમાં શું આવશે? એક અને બે. ઓકે એટલે જવાબ આવશે એ. ચલો એની પછી નેક્સ્ટ. ઓકે એની પછી આપણે જોયેલો તો તેરમો સવાલ ઓશિયન એસિડિફિકેશન. ચલો આનો આન્સર રહી ગયો તો શું બાકી હતો? મારે લખવાનું બાકી હતો લગભગ આઈ થિંક. ચલો હું ફરીથી આ જે તેરમો આન્સર તો મને પણ નથી ખબર, ચલો મેં પણ નહોતો આપ્યો. ચલો તેરમો આન્સર હું એક ક્વેશ્ચન એક વખત હું પોતે જોઈ લઉં, હું પોતે પહેલા આન્સર લખું સાચો છે ખોટો પછી તમે લખજો, તમે જ લખી દીધો હશે કા. ચલો હું જોઈ લઉં. કેલ્સરિયસ ફાયટોપ્લાન્કટોન વિલ બી એડવર્સલી અફેક્ટેડ ધ ગ્રોથ એન્ડ સર્વાઇવલ ઓફ કોરલ વિલ બી એડવર્સલી અફેક્ટેડ સર્વાઇવલ ઓફ સમ એનિમલ્સ ધ ફાયટોપ્લાન્કટોન. ઓકે આ તો આન્સર મેં લખી દીધો હતો. હા એક બે અને ત્રણ, હા એ જ આન્સર. ચલો તેરમામાં શું આવે છે ભાઈ? તેરમામાં આન્સર આવે છે એ. તેરમામાં આન્સર આવે છે એ ભાઈઓ, તેરમામાં એ આન્સર આવે છે. એટલે કે અહીંયા મિત્રો ધ્યાન રાખો કે પહેલું વિધાન સાચું છે બરોબર, પહેલું વિધાન સાચું છે, બીજું પણ સાચું છે, ત્રીજું પણ સાચું છે, ચોથું ક્લાઉડ સીડિંગ વાળું. ભાઈ આકાશમાં આની સાથે ક્લાઉડ સીડિંગ ને કોઈ સંબંધ જ નથી ભાઈ. સમુદ્રના એસિડિફિકેશન ને ક્લાઉડ સીડિંગ ને કોઈ સંબંધ છે જ નહીં દૂર દૂર સુધી ભાઈ. અને એટલા માટે આન્સર શું આવશે? એ આવશે. ચલો એની પછી નીચેનો આન્સર જોઈએ કે હા ચલો આ હા ઓઝોન ડેપ્લેશન વાળો. આપણે કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન ભાઈ, તમને મને બંને કન્ફ્યુઝ કરતો હતો થોડો ઘણો. આમાં ઓલા જે ટ્યુબલેસ ટાયર છે આવશે કે નહીં આવે જોવાનો મુદ્દો એ હતો ભાઈ. તો આની અંદર આવે છે ડી, ચારે ચાર ભાઈ, ચારે ચાર આવે છે બરોબર, ચારે ચાર આવે છે ભાઈ અગિયારનું બરોબર. એટલે કે જો પ્લાસ્ટિક ફોર્મ નું ઉત્પાદન થાય ને ત્યારે ક્લોરોફ્લોરોકાર્બન બને, ટ્યુબલેસ ટાયર નું ઉત્પાદન થાય ત્યારે પણ બનશે, ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ નું તો ત્યારે તો ભણેલા જ હતા, અને એરોસોલ એ પણ ભણેલા હતા. ઓકે આ એક ટ્યુબલેસ ટાયર નું ઇન્ટરેસ્ટિંગ હતું એટલા માટે મને અઘરું લાગતું હતું. એની પછી આવે છે બારમો સવાલ. બારમો તો હું સોલ્વ નહીં કરાવું તો પણ બધાને આવશે ભાઈ. શું આવશે? ઇન્ફ્રારેડ પાર્ટ ઓફ ધ રોડ રેડિયેશન, એટલે કે સૂર્યપ્રકાશના ઇન્ફ્રારેડ તરંગોનું શોષણ કરે ભાઈ. ઓકે ચલો મિત્રો આશા રાખું છું આજે બધાને લેક્ચરમાં મજા આવી હશે અને તમને એવી ઈચ્છા થશે કે ભાઈ જો આ રીતના સવાલ પૂછાતા હોય અને જો એક્ઝામમાં આવી શકે તો આપણું લેવલ કેટલું હોવું જોઈએ. તમને હવે સારી રીતે ખ્યાલ આવી ગયો હશે, સારી રીતે તમને વિચાર આવવા મળશે કે હવે આપણે ટોપિક વાંચીએ તો કેવી રીતે વાંચીએ કોઈ પણ સવાલ, અને શા માટે હું તમને વધારે ને વધારે અપ લેવલ સુધી લઈ જવાનો પ્રયત્ન કરું છું. ઓકે એનું રીઝન આ એક જ છે કે જો આવા સવાલ પૂછાણા ભાઈ તો આપણે ફસાઈ જઈશું પેપરમાં, અને આપણે એ ફસાવાનું નથી, આપણને આવડવો જોઈએ. એટલીસ્ટ આપણને સવાલની અંદર 50-50 તો થઈ જ જવું જોઈએ ભાઈ. પછી એવું ના થાય ચારેમાંથી એકોય ના આવડતા હોય, ચારેમાંથી એકોય ના આવડે એવું ના બનવું જોઈએ ભાઈ. એટલીસ્ટ આપણી એટલી સમજ તો હોવી જોઈએ કે 50-50 થઈ જાય બરોબર, પછી ઉપરવાળા ઉપર છોડી શકીએ. અને જો પરફેક્ટ આવડે તો તમારી મહેનત ખૂબ સારી કહી શકું. ચલો આશા રાખું છું બધા મિત્રોને આજે મજા આવી હશે. આજે સાંજે હું લેક્ચર નથી રાખતો મિત્રો, આજે સાંજે હું ખુદ હજી બ્રેક લેવા માંગુ છું એક દિવસ, આજે મારે રેસ્ટ લેવાની ઈચ્છા છે. ઓકે તો કાલે હું ફરીથી લેક્ચર રાખીશ, અને કાલે સવારે હું ફરીથી લેક્ચર રાખું છું ભાઈ બરોબર. જે પ્રમાણે ઇકોનોમિક સર્વે હતો એ કન્ટિન્યુ કરું છું. ઇકોનોમિક સર્વે નું કાલે મોર્નિંગમાં લેક્ચર 10:30 બપોરે. સર આ પેપર હિન્દીમાં બી આવે ને? હા ભાઈ યુપીએસસી નું પેપર હિન્દીમાં પણ આવે, પણ હિન્દી ભાઈ એના કરતાં ભૂકા કાઢી નાખશે. હિન્દી નું પેપર કરતા સંસ્કૃત વાંચવું સારું, એટલું અઘરું હશે ભાઈ. યુપીએસસી નું હિન્દી નબળું ના સમજતા, એની કરતા ઇંગ્લિશ બહુ સહેલું છે ભાઈ બરોબર. એટલા માટે બને એટલા મઢે એટલા માટે પેપર ઇંગ્લિશમાં સોલ્વ કરો. ઓકે કોઈ વાંધો નહીં, હજી આપણે બીજા સવાલ જોઈશું આગળના પેપરમાં. આપણે આગળ સમય મળશે તો હજી એકાદો લેક્ચર રાખી દઈશું, શું ફરક પડે છે, હજી સોલ્વ કરશું આપણે ભણ્યા અને આપણે ભણતા જ રહીશું ભાઈ એન્વાયરમેન્ટ બરોબર. આગળ આપણે કન્ટિન્યુઅસ રાખશું.
ચલો તો આજ માટે અહીંયા બ્રેક લઈએ છીએ. કાલે સવારે મોર્નિંગમાં આપણે ફરીથી મળશું 10:30 વાગે, પછી બપોરે 3 વાગે અને સાંજે 9-10. થોડાક દિવસો છે મિત્રો, ભણી લો બરોબર, પછી શું ખબર મળીએ ના મળીએ બરોબર. ચલો મિત્રો, તો આપણે ખાસ તમામ મિત્રો આશા રાખીએ છીએ કે કાલે સવારે 10:30 લેક્ચરમાં આવશો. ચલો મિત્રો, તો હું આજે લેક્ચરને બ્રેક આપું છું. ઓકે.